नमस्कार। प्रश्न, मैं जीवन हूँ, शरीर को चलाता हूँ, शरीर की वास्तविकता अलग है, मारी वास्तविकता अलग है। अत्यार सुधी मारी जाते शरीर मानतो तो इतले सुविधाओं पाछळ दौड़ता था। सुविधा में सुख है एवी एक गलत मान्यता ने कारण अत्यंत सुविधाओं भेगी थी जवा छता सुख मिलू नहीं। शिबिर में प्रस्ताव स्वरूप में खबर पड़ी कि सुख समझण में है, शरीर ने सुविधा जो सुविधा कोई नकार छे? ना, सुविधा नकार नहीं, सुविधा की निश्चितता नक्की करवानी। ये नक्की हूँ करीश के पड़ोसी करशे? मारे केटला कपड़ा जोईशे, मारे केटलू घर जोईशे, मारे केटले वाहन जोईशे, केवो मोबाइल जोईशे, ये हूँ नक्की करीश के पड़ोसी नक्की करशे? हूँ नक्की करीश के जाहेरातो नक्की करशे? हूँ नक्की करीश के छापू नक्की करशे? जो मारी भूख स्वतंत्रता नी छे, मारी ऊपर कोई शासन करे मने मंजूर नथी, जो आम छे तो पछी मारा निर्णय हूँ लईश। तो पछी अत्यार सुधी शुं थतुं हतुं? तो के अच्छा लगना, राइट, तमे घर सरस बनाव्युं एटले आपणने सारूं लागे। पण सारूं छे? टेक्निकल क्वेश्चन आ छे। अमारा एक मित्रना घरे वास्तुमां जवानुं थयुं तो મારી બેનમાં પત્ની મને એનું બાથરૂમ જોવા લઈ ગયા કે જો તમે બહુ બધા સિદ્ધાંત પાડો છો, કેવું બાથરૂમ, કેવી લીસી ટાઇલ્સ છે, તમે બધી ખરબચડી નખાવી છે। મેં કીધું ધન્યવાદ। છ મહિના પછી એ જ ઘરે બેસણામાં જવાનું થયું, કારણ કે બાથરૂમમાં જે ભાઈ અમને વાસ્તુમાં આમંત્રણ આપ્યું હતું એ લપસીને બ્રેઇન હેમરેજથી ગુજરી ગયા। સમજાય છે? જે જગ્યાએ પાણી પડવાનું હોય, જ્યાં સોપ પડવાનો હોય, એ સપાટી લીસી ના હોવી જોઈએ। હવે તમે ઘરોમાં જોજો, અકસ્માત તો થાય છે પણ આપણું ધ્યાન જતું નથી। ઘટના ઘટે તો એની પાછળ કોઈ નિયમ છે, એની ઉપર ધ્યાન જાય તો બીજી વાર ઘટના ના ઘટે। યસ ઓર નો? અચ્છા, આ એક માણસ માટે કે બધા માણસ માટે? એક માણસના ઘરે આવું થાય કે બધાને ત્યાં આવું થઈ શકે? જ્યાં સપાટી લીસી, જ્યાં પાણી અને સાબુ, ત્યાં પડી જવાનો ચાન્સ રહે? અકસ્માત બને પછી આપણે રોદડા જોઈએ, પણ જો ખબર પડી જાય તો અકસ્માત બને? માનવ સ્વભાવની ખૂબીઓ ખામીઓ ખબર પડી જાય તો બીજા માનવ સાથે અકસ્માત બને? આજે સંવાદિતા કેમ નથી? કારણ કે એવી ખબર ના પડી કે માણસ કેવી રીતે વર્તે। મેં તમને ગઈકાલથી આજ સુધીની યાત્રામાં એટલું કહ્યું કે માણસ જે કંઈ કરે છે એ કેવળ અને કેવળ સુખ માટે કરે છે। એવું કહ્યું? એક સ્વભાવની ખામી ખબર પડી કે કશું પણ કરે છે તો સુખ માટે કરે છે, અને એનો એજન્ડા આપણને દુઃખી કરવાનો નથી। પણ એને એમ છે કે આમ કરીને હું સુખી થઈ જઈશ। ઓકે, તો હવે હોમવર્ક ઉપર આવીએ। જિંદા રહેના અને જીના બંનેમાં ડિફરન્સ શું છે? માઇક વોલેન્ટિયર, ગેટ રેડી। નમસ્કાર। નમસ્કાર। વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિના પ્રભાવમાં જે વ્યતીત થઈ રહ્યું છે તે જીવન, તે જીવતા રહેવું છે। તર્ક, બુદ્ધિ કે નિરીક્ષણ વડે જે વ્યવહારો થાય તે જીવવું છે। કઈ જગ્યાએથી બોલી રહ્યા છો? ફરી બોલો। વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિના પ્રભાવમાં જે વ્યતીત થઈ રહ્યું છે તે જીવન જીવતા રહેવું છે। અને તર્ક, બુદ્ધિ અથવા નિરીક્ષણ વડે જે વ્યવહારો થાય તે જીવવું છે। ઓકે, પ્રભાવને પ્રેરણા બે શબ્દો લખી રહ્યો છે। બહારના પ્રભાવ અંતર્ગત જે થઈ રહ્યું છે તે જીવતા રહેવું, અને સ્વયંસ્ફૂર્ત પ્રેરણાથી જે થાય તે જીવવું। ઓકે, નમસ્કાર। નમસ્કાર। પોતાના માટે જીવવું, બીજાના માટે જીવવું એ જીવવું કહેવાય। ઓકે, અન્ય માટે જીવવું આ માત્ર પોતા પૂરતું। ઓકે,
હવા, પાણી, ખોરાક ને નિદ્રા એ જિંદા રહેવા માટે જરૂરી છે. જ્યારે જીવવા માટે હવા, પાણી, ખોરાક, નિદ્રા ઉપરાંત માનસિક સુખો જે છે, પ્રેમ, સંતોષ, સંવેદના, સહનશીલતા, સહકાર વગેરે, પરિવાર છે, સેવા, કરુણા વગેરે જરૂર રહે છે. એ તો બરાબર, પણ બંનેમાં ટેકનિકલી ડિફરન્સ હું તમારી સાથે સહમત છું, પણ ક્વેશ્ચન એવો છે કે જિંદા રહેના અને જીના ઉસમે ડિફરન્સ ક્યા? તમારો જવાબ સાચો છે, પણ ખાલી વાક્ય પ્રયોગ જ બદલવાનો. કારણ કે તમે એવું કીધું જિંદા રહેવા માટે આ જોઈએ અને જીવતા રહેવા માટે આ જોઈએ, અને જીવવા માટે આ જોઈએ. અભાવ સાથે જીવવું એટલે જીવતા રહેવું, અને સ્વીકૃતિના ભાવ સાથે જીવવું એટલે જીવવું. વાહ. અભાવ કા અભાવ, અભાવ કા અભાવ યાને જીના. ઓકે, સ્વીકૃતિ. યસ, બીજું. નમસ્તે. એવું લાગે છે મને કે અત્યારોથી હું જીવતો હતો, પણ હવે શિબિર લીધા પછી એવું લાગે છે કે હવે જીવી છે. એટલે હમણાં સુધી જિંદા હતો એમ? હા, રાઈટ, હવે જીવીશ. કારણ કે વાક્ય છે. ઓકે, ફાઇન. જો બધાએ પોતાની અંદર જોવાનું છે, વાત તમારી જ ચાલી રહી છે. ઓકે, કોઈ બીજાની નહીં, નો થર્ડ પાર્ટી. તમે જ, તમે જિંદા રહેના અને જીના તમારી જાતે જો. યસ, સભાનતા સાથે જીવવું એ જીવવું છે, અને એના માટે પ્રેઝન્ટ ન થઈને જીવવું, આમ જ જેમ જિંદગી ચાલે છે એમ જીવવું. એટલે શું? પણ આમ ચાલે છે એટલે, એટલે દિવસ ઉગે છે, આપણે કામ કરીએ છીએ, સી નજીકનું બોલી રહ્યા છીએ. આમ ચાલે છે એટલે શું? આપણે જીવીએ છીએ, ઉઠીએ છીએ, બેસીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, અને જીવન કલાકો પૂરા થાય છે, એ જીવતા રહેવું છે. અને સભાનતા સાથે કે શું કરી રહ્યા છે, શેના માટે કરી રહ્યા છે, કયા પર્પસથી કરી રહ્યા છે, એને જીવવું. ક્યું જી રહે હે ઉસકી સ્પષ્ટતા, લક્ષ્ય કી સ્પષ્ટતા. હવે સાહેબ જે બોલ્યા હતા, આમ કરવું એટલે આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર પ્રવૃત્તિ થકી શરીરને ચલાવ્યા કરવું એટલે જિંદા રહેવું, અને પ્રેમ, વિશ્વાસ, સન્માન, સ્નેહ પૂર્વક તો જીવવું. રાઈટ, હાજી. ઇન્દ્રિયોને જે સુખ આપે છે એ જિંદા રહેવું, અને મનને જે સુખ આપે છે એ જીવવું. ઓકે, શરીર વત્તા ઇન્દ્રિય, અહીંયા કીધું મન. યસ, ભૂતકાળની પીડા, વર્તમાનથી વિરોધ અને ભવિષ્યની ચિંતામાં ગૂંચવાયેલા રહેવું એટલે જીવતા રહેવું, અને જીવન એક ઉત્સવ છે એમ માનીને જીવવું એટલે જીવવું. તાળીઓ થઈ જાય દીકરી માટે. જો જીવનમાં ઉત્સવ નથી, ખુશી નથી, સુખ નથી, તો શું જીવ્યા? તો ત્રણ શબ્દોમાં કહો તો હેતુપૂર્વક, લક્ષ્યપૂર્વક અને ઉત્સવપૂર્વક જો જીવીએ તો જીવ્યા. બાકી રોદડા રોયા, દિવસમાં 3 વાર ખાધું અને આખો દાડો હાલક ડોલક ચાલતું રહ્યું. છાપું ના આવે તો મૂડ જતો રહ્યો, માર્ક ના આવે તો બાપાનો મૂડ જતો રહ્યો, નોકરી ના મળી હતી તો ઘરવાળીનો મૂડ જતો રહ્યો, એને બધાનો મૂડ જતો રહે એટલે મારોય મૂડ જતો રહ્યો. આખો દિવસ આવું આમ ઉપર નીચે થયા કરે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન ચાર પ્રવૃત્તિ કરીએ તો કઈ ચેતના? પશુ ચેતના. અને હેતુ, લક્ષ્ય અને ઉત્સવ. બોલો વિશ્વા. તાર કશું નથી બોલવું, કેમ? સમાન કે જે બીજાને ગયેલું માની લેવું, પોતાના વિચાર યુઝ કર્યા વગરનું જે જીવન જીવવું એ જીવતા રહેવું, પોતાની મનની, હૃદયની ભાવનાથી સારું શું ખરાબ છું એ જાણીને જીવવું એ જીવવું. તો વિવેકપૂર્વક જીવવું એ જીવવું, અને યંત્રપૂર્વક જીવવું એટલે જીવતા રહેવું. સુબહ હોતી હૈ, સાંજ હોતી હૈ, જિંદગી યુ હી તમામ હોતી હૈ. હમણાં સુધી એવું થયું, હવે જાગતા જાગતા જીવવું છે. જેને એમ લાગે કે આ પહેલાં મળ્યું હોત તો સારું હતું, તો કશું મોડું થયું નથી, અસ્તિત્વ નિરંતર છે, તમે નિરંતર છો, જન્મો જન્મોની યાત્રા છે. આ શરીર યાત્રામાં જેટલું થયું હતું આ વખતે નહીં તો નેક્સ્ટમાં જોઈ લઈશું શું ઉતાવળ.
ઘણા આવવાના છે હજુ આપણે આપણે એટલે તમે મને બી જોડે દરેક વખતે લઈ જશો જીવતા રહેવું અને જીવવામાં ઉપયોગીતા પૂર્વક જીવવું ઉપયોગી થઈને પોષણ બ્રહ્મમાં જીવતા રહેવું અને જાગી જવું એટલે જીવવું પોતાની મરજી મુજબ જીવવું ઓકે પોતાની મરજી મુજબ જીવવું કે અસ્તિત્વગત નિયમો પ્રમાણે જીવવું મનમાની ચલેગી तन मानी चलेगी के अस्तित्व के नियम के जो है उसके अनुरूप चलेगी मन मानी मने मन थे जो हिरण ने भी खेची काढ़ गुस्सो तो मदन ऊपर आयो छे पण मदन ने मरा एवं नहीं कारण कि हमें पहुंची जैसे एटले मन मानी माने भी मारी दो तो मन मानी चाले तो उत्सव थाय के बार आए लोक नी के धन नी पछी बताड़ू એટલે મનમાની તો નહીં ચાલે હમણાં બહુ ચાલ્યું છે રાઈટ વિશ્વાના ડીબીમાં લખેલું હશે કદાચ માય લાઈફ માય રૂલ્સ મને એનો નંબર એ ખબર નથી વાતો મજાક કરે ઘણા લોકો આવું લખે છે માય લાઈફ માય રૂલ તમને શું લાગે છે એવું શક્ય છે કમસે કમ શિબિરના 1.5 દિવસ પછી ખબર પડી જાય કે એવું કંઈ હોતું નથી બધો બકવાસ છે કારણ કે તમારે રૂલ પ્રમાણે કશું ના ચાલે બધું અસ્તિત્વગત નિયમ પ્રમાણે ચાલે ને તમારા પ્રમાણે ચલાવવા જાઓ તો નિશ્ચિતપણે દુઃખી થાવો જ એમાં ડાઉટ જ નહીં પછી માય લાઈફ જેવું કંઈ હોતું જ નથી લાઈફ હોય છે અત્યારે આપણે બધા ભેગા છીએ અને આ જ્ઞાનની ચર્ચા કરી રહ્યા છીએ રાઈટ હવે એમ કહું કે માય લાઈફ ઇઝ સો નાઇસ તો હું દિવાલ સામે બોલી શકું મતલબ કે મારે વ્યક્ત થવું હોય તો મારી સામે લોકો જોઈએ તમે દિવાલ પણ સામે જઈને આમ હસવા માંડશો નહીં તમને જોઈએ મને વિવેકે બ્રેકમાં પ્રશ્ન પૂછ્યો હતો રાઈટ વિવેક સુંદર પ્રશ્ન હતો કે બીજાની જરૂર કેવી રીતે પડે હું મારું જાતે તો કરી જ શકું ભાઈ આપણે જાતે રોટલી બનાવી શકીએ જો લોટ કોઈ લાવી આપે લોટ બી જાતે દળી લઈએ જો ઘઉં કોઈ લાવી આપે ઘઉં જાતે ઉગાડી દઈએ પણ પછી શું એકલી રોટલીથી ચાલતું નથી પછી કપડાં જોઈએ તો કે ચલો કપાસું કે ભાઈ ઘડિયાળ જોઈએ તો શું ઘડિયાળની ફેક્ટરી નાખીએ બધું જાતે ના થઈ શકે જોઈએ જ બીજા પશુઓને બીજાની જરૂર ના પડે કારણ કે પ્રકૃતિમાં એવી વ્યવસ્થા છે એ જે બીજો છે ને એના માટે ગોઠવાયેલો જ છે રાઈટ સાપ છે તો ઉંદર છે જ સિમ્પલ ફૂલો છે તો પરાગજન માટેની માખીઓની વ્યવસ્થા છે જ હાથી છે તો એવા જંગલોમાં છે જ્યાં એને મબલક ખોરાક છે પ્રકૃતિમાં સજેલું છે બધું મસ્ત રીતે આપણે જો સળી ના કરીએ એ હખળ ઢખળ ના કરીએ તો પ્રકૃતિમાં બધું પરફેક્ટ વસ્તુ સજી ગયેલું આપણી પાસે કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા છે એટલે આપણે તો કેવું હોય કે જ્યાં પેદા થયો હોય ત્યાં ના ખાવું હોય આપણે તો એક મોટો ટાવર ઊભો કરવો હોય અને ટાવર ઉપર જઈને ખાવું હોય એફિલ ટાવર રાઈટ આપણે મોટો ભવન ઊભા કરવા એની ઉપર રેસ્ટોરન્ટ કરવું હોય અને પછી એમાં સેલ્ફી લેવી હોય કે કોફી એટ 108 ફ્લોર એવી કુદરતમાં વ્યવસ્થા નથી એ તો પછી જોડે ઢેબરા બાંધી જવા પડે કાં કોઈ એ બનાવી દેવું પડે કેટલાને સમજાય છે આ વાત ચાલો મૂળ વિષય પર આવી જાઓ જિંદા રહેના જીના યસ એતલબેન સ્વના અર્થમાં જીવવું અને એકબીજાને પૂરક બનીને જીવવું એટલે જિંદા રહેના કે જીના સ્વના અર્થમાં એટલે જિંદા રહેના અને એકબીજાને પૂરક બનીને જીવીએ એટલે જીવવું પોતાને શરીર ટકાવવાના અર્થમાં સ્વ અર્થ કહીએ તો એ શબ્દ જરા વિચારવા જેવો છે સ્વ સમજાયો નથી તો સ્વ અર્થ સ્વાર્થ આપણને નેગેટિવ લાગશે પણ સ્વ સમજાય પછી સ્વાર્થ મોસ્ટ પોઝિટિવ લાગશે હજી સ્વ પૂરું આપણે કામ કર્યું નથી હજી
એટલે પાંચમા દિવસે હું એમ કહીશ કે સ્વાર્થી થઈ જાઉં. આવું ક્યારે કહેવાય? જ્યારે એવી ખબર પડી જાય કે મારો સ્વ કેવી રીતે અસ્તિત્વની તમામ ઇકાઈઓ એકમો સાથે કનેક્ટેડ છે. યસ, બીજું કોઈ? જીવતા રહેવું એટલે ગમે તે રીતે અને ગમે તે ભોગે જીવતા રહેવા માટે માણસ કંઈ પણ કરી શકે. જ્યારે જીવવું એટલે સમજણ સાથે, સભાનતા સાથે આચરણ કરીને જીવવું, એને જીવવું કહી શકે. વેરી ગુડ. તો માનું છું લગભગ બધું આવી ગયું. હવે પોતાની જાતને પ્રશ્ન પૂછો, જિંદા હો કે જી રહે, જો ત્રણ શબ્દો, જીવવાનો હેતુ ખબર ના હોય, કઈ દિશામાં આપણે ચાલી રહ્યા છીએ લક્ષ્ય ખબર ના હોય, અને આખી યાત્રામાં ઉત્સવ ના હોય, તો ખાલી શરીર યાત્રા ચાલી રહી, જિંદા રહેના. સવાર પડે, ભૂખ લાગે એટલે નાસ્તો કરવાનો, પછી થોડું આમ તેમ આટા મારવાના, નાવા ધોવાનું, કેટલાક નાહે પહેલાંય નાસ્તો કરે, કેટલાક નાહે પછી નાસ્તો કરે, નહીં તો કંઈ ખટપટ કરે અથવા ઓફિસ જાય, બપોર થાય એટલે જમી લેવાનું, એક ચાર વાગે એટલે ચા પીવાની, પછી સાંજે ફરી જમી લેવાનું, પછી ટીવી જોવાનું, પછી સૂઈ જવાનું, પછી બીજા દિવસે ઉઠવાનું, પછી નાસ્તો કરવાનો, પછી ઓફિસ જવાનું, પછી બપોરે જમી લેવાનું, પછી ચાર વાગે ચાય પી લેવાની, પછી સાંજે જમી લેવાનું, પછી ટીવી જોવાનું, પછી સૂઈ જવાનું, પછી સવારે ઉઠવાનું, પછી સવારે નાસ્તો કરવાનો, પછી ઓફિસ જવાનું, પછી બપોરે જમી લેવાનું, પછી સાંજે ચા પીવાની, પછી સાંજે જમી લેવાનું, પછી ટીવી જોવાનું, પછી સૂઈ જવાનું, પછી સવારે ઉઠવાનું, પછી નાસ્તો કરવાનો, પછી ઓફિસ જવાનું, પછી બપોરે જમી લેવાનું, પછી સાંજે જમી લેવાનું, પછી સૂઈ જવાનું, પછી ઉઠવાનું, પછી જમવાનું, પછી સૂઈ જવાનું, પછી ઉઠવાનું, પછી જમવાનું, પછી સૂઈ જવાનું, પછી ઉઠવાનું, પછી જમવાનું, પછી સૂઈ જવાનું. ઘરમાં જેટલા હોય એને આવું કરતાં શીખવવાનું. બાળક જન્મે એટલે એને ઉઠાડવાનું, પછી એને જમાડવાનું, પછી એને સુવડાવી દેવાનું, પછી ઉઠાડવાનું, પછી જમાડવાનું, પછી સૂઈ જવાનું. આવું ચાલતું રહે એના માટે બાળકને પરણાવી દેવાનું, પછી એને બચ્ચું કેવી રીતે પેદા કરવાનું એ સમજાવી દેવાનું, પછી બધાએ ભેગા ઉઠવાનું, પછી બસ. આ જીવવું છે કે જિંદા રહેના? કેવલ શરીર કો ચલાના મતલબ જિંદા રહેના. આ તો શરીર ચલાવવાનો જ કાર્યક્રમ છે ને, આમાં એનો કંઈ વિરોધ નથી. નાસ્તો કરવાનો વ્યવસ્થિત, ગોટા ખાધા હતા સવારે, જિંદા રહેના. જિંદા રહેના પૂરતું હોત ને તો શિબિરની આવશ્યકતા જ નથી. તકલીફ એ છે, પશુ ચેતના છે નહીં અને માનવ ચેતના પૂરી વિકસી નથી, એટલે હળવાટ થાય છે. આ તો જિંદગીનો હેતુ ના હોય, કંઈક બીજું હોય, અને એટલે આ પ્રશ્નો શરૂ થાય છે. અને એટલે એવી ખબર પડે છે કે જીવવું છે પણ કેવી રીતે જીવવું હજી સ્પષ્ટ થયું નથી. એટલે બધી જ મૂંઝવણો છે અને એની બધી જ મથામણો છે. મથામણોમાંથી જવાબ નથી મળતો ત્યાં સુધી કલ્પનાશીલતાથી નવી મથામણો શોધી કાઢીએ. આપણા તમામ સંપ્રદાયો, સમુદાયો, જપ તપ ઉપાસના ભોગના બધા જ કાર્યક્રમો નિરંતર આ શું છે, મારે કેમે કરીને ઉત્સવપૂર્વક જીવવું, બરાબર? આમ ઘરમાં બેઠા હતા પછી એક એવું નહીં, જરા શરીર હલતું રહે તો મજા આવે એટલે હિંચકો શોધી કાઢ્યો, રાઈટ? પછી એમાંય લોચા થયા એટલે ગોળ ગોળ હિંચકો ફરી એવું શોધી કાઢ્યો, ચકડોળ. પછી એ ઓછું હોય કે એવું નહીં, વિચિત્ર પ્રકારના ગોળ ગોળ ચકડોળ હોવા જોઈએ, આમેય ફરે ને આમેય ફરે ને ઊંધુંય ફરી જાય, રોલર કોસ્ટર. સમજાય છે? ઘરમાં અજવાળું હતું, મજા નથી આવતી. અજવાળામાં માણસો જોવા અંધારામાં જોવા જાય એટલે થિયેટર બનાવી, બિલકુલ અંધારું કરીને બેસી જવાનું, પછી પડદા ઉપર જોવાના. ઘરમાં છ ફૂટનો આખો માણસ આવે એ વાલો ના લાગે, પણ ટેલિવિઝન ઉપર 12 ઇંચનો વેંતિયો એટલો બધો વાલો લાગે કે દિવસ રાત એના જ સપના. સમજાય છે ને? અમદાવાદમાં ધ્વનિત નામનો એક સોહામણો રેડિયો જોકી છે, એના હજી લગ્ન નહોતા થયા એ વખતે મેં મારા એના લીડરશીપ પ્રોગ્રામમાં બોલાવ્યો, અને એની પહેલાં એ લીડરશીપ પ્રોગ્રામમાં છોકરીઓ પણ હતી, એટલે મેં એમને સાહજિક રીતે પ્રશ્ન પૂછ્યો
કોઈને ખબર નહોતી ધ્વનિત આવવાનો છે. એટલે મેં સ્લાઇડમાં એને થોડા પિક્ચર બતાવ્યા, બધા ધ્વનિતને ઓળખતા હતા. એટલે મેં કીધું અમારે નામ લખવાની જરૂર નથી, પણ ધ્વનિત લગ્નની પ્રપોઝલ મૂકે તો તમારામાંથી કેટલા પરણી જશે, ખાલી યસ લખીને ચિઠ્ઠી છોડી દો. એટલે 50% બોયઝ હતા, 50% ગર્લ્સ હતી. 90% ગર્લ્સે લખ્યું કે પરણી જઈશ, જેને મળ્યા નથી. પછી ધ્વનિત આવ્યો, એને મેં કહી રાખ્યું હતું કે તારે તારી જિંદગીની સચ્ચાઈઓ અહીંયા વ્યક્ત કરવાની, લોકો તને ખાલી પાર્શિયલી જુએ છે, અવાજ સાંભળે, એનાથી વધારે કશું જાણતા નથી. એનું કાર્યક્રમ 1.5 કલાકનો પત્યા પછી એની એ છોકરીઓને જે મનમાં એટ્રેક્શનનો ભાવ હતો એ ખતમ થઈ ગયો અને આદર ઊભો થયો જ્યારે એને જિંદગી ખોલી. તો પહેલું તો માણસનું બહારનો દેખાવ, એનું કમ્યુનિકેશન, એટલે શરીર પૂરતો જ સંબંધ થાય છે. શરીર પૂરતો સંબંધ દેખાય છે, પણ જેવી ખબર પડે કે શરીરથી પરની કોઈ વાસ્તવિકતા છે તો પછી એ સંબંધનું સ્વરૂપ બદલાય છે. પહેલાં સ્ત્રી પુરુષ સંબંધ થાય છે, પછી બે માનવ વચ્ચે સંબંધ થાય, અને હજી ગહેરાઈમાં ઉતરી જાય એટલે બે જીવન વચ્ચે સંબંધ થાય. હવે માનવની વ્યાખ્યા કરું, મનાકાર કો સાકાર કરને વાલા, મનાકારને મનમાં જે આકાર આવ્યો એને સાકાર કરીને છોડે, એક પેઢી નહીં તો બીજી પેઢી. કેટલા લોકોએ સ્ટાર ટ્રેક જોયું છે? ત્યારે સ્ટાર ટ્રેક નામની સિરિયલ આવતી હતી 30-એક વર્ષ પહેલાં, નહીં? એ સિરિયલની અંદર અવકાશમાં જવાની વાત હતી અને એમાં એક માણસ મોબાઈલ વાપરે છે. ત્યારે હજી મોબાઈલ નહોતો, પણ કોઈ એવી કલ્પના કરી હતી, આજે હકીકત છે. મનાકાર કો સાકાર કરને વાલા, મન સ્વસ્થતા કા આશાવાદી, મનની સ્વસ્થતાની જેને સતત આશા રહે છે, સતત સુખની આશા રહે છે. સ્વમાં સ્થિર થવું એટલે સ્વસ્થ, સ્વમાં સ્થિર થવું એટલે સ્વસ્થ. મન સ્વસ્થતા કા આશાવાદી ઓર પ્રમાણિત કરને વાલા, એટલે પૂરું પ્રૂવ કરી દે એને. ચૈતન્યવાદી એકમ અથવા ચૈતન્ય એકમ, મન સ્વસ્થતા કા આશાવાદી ચૈતન્ય એકમ. ફરી બોલું, મનાકાર કો સાકાર કરને વાલા, મન સ્વસ્થતા કા આશાવાદી ઓર પ્રમાણિત કરને વાલા ચૈતન્ય એકમ. હવે ગુજરાતીમાં વિશે તો મૂંઝાઈશ નહીં, બહુ અઘરું લાગે, અઘરું નથી, સરળ કરી દઈએ. જે મનમાં આવે એ કરવા વાળો, આટલું સમજાઈ ગયું? ભજીયા ખાવા તો ખાવા, ગોટા ખાવા તો ખાવા, લોટા લેવા તો લેવા. મનમાં જે આવે તે કરે, મનાકાર તો સાકાર કરને વાળા. સાકાર કીધું છે, મનમાં ગમે તેવી ઉટપટંગ કંપલા કલ્પના પણ આવે તો ટેકનોલોજીની મદદથી એને સાકાર કરી દે. હું ને કેશુભાઈ થોડા જન્મો પહેલાં બાજુમાં રહેતા હતા. આ એક વાર્તા છે, આ રેકોર્ડ થઈ ગયું છે એટલે મારે એવું કહેવું પડે. આ એક વાર્તા છે, કહેવાની શૈલી છે. પાછા કોઈ એવું વિચારતા નહીં કે આ બંને પૂર્વજન્મનું કંઈક કનેક્શન છે. એટલે અમે થોડાક વર્ષો પહેલાં, થોડા જન્મો પહેલાં સાથે રહેતા હતા, મને એમની સાથે મજા આવતી. પછી બીજા જન્મમાં ખબર પડી કે હું તો અમદાવાદમાં જન્મ્યો અને કેશુભાઈ તો બરોડામાં જન્મ્યા. હવે મજા આવતી હતી, શું કરવું? એટલે મેં મારી કલ્પનાશીલતા દોડાવી, આ બળદીઓ દોડે છે એને જો કેમે કરીને બળદિયા ઉપર બેસી જવું તો મેળ પડી જાય. એમાં એક બળદિયાનું નામ છે ઘોડો. પછી બળદિયા ઉપર ફાવ્યું નહીં એટલે બળદિયાની પાછળ ગાડી જોડી દીધી, એક બળદગાડી બનાવી. એટલે પછી મારી પત્ની કે મારે આવવું છે, તો એક બીજો બળદિયો ગોતી કરે, એનું નામ ઊંટ. એટલે આખું કુટુંબ કબીલો જાય. મૂળ તો કિશુબેન જોડે મજા આવતી હતી, કલ્પના આવી એટલે પૈડું શોધી કાઢ્યું, વાહન શોધી કાઢ્યું. આ સમજાય છે? પછીના જન્મે કિશુભાઈ કેલિફોર્નિયા જન્મ્યા. બળદગાડાથી, ઘોડાગાડાથી, ઊંટગાડીથી તો નહીં પહોંચાય. રાઈટ, આકાશમાં પંખીઓને ઉડતા જોઈને કલ્પના કરી, આપણે ઉડીએ તો પહોંચી જવાય. પેલો નાનું બર્ડ છે ને, પાણીઓ કે એને જોઈ જોઈને હવામાં કેવી રીતે સ્થિર રહે અને આગળ પાછળ જવાય,
કેવું વાહન શોધી કાઢ્યું, એક વિમાન, એક હેલિકોપ્ટર. દરિયામાં તરતી માછલી જોઈને તો મારે અંદર રહેવું છે, સબમરીન શોધી કાઢ્યું. તરતી બતકોને જોઈને વાહનો શોધી કાઢ્યું. આ હું જે સ્ટોરી કહું છું એમાં તમે તમારી અંદર યાત્રા ચાલે છે, કલ્પના કેવી રીતે સાકાર સ્વરૂપ ધારણ કરે. પછી એક દિવસ ખબર પડી કે કેશુભાઈ તો સ્પેસ શટલમાં છે, તો આ સાદો ફોન તો ચાલશે નહીં, એટલે વળી સેટેલાઇટ ફોન શોધી કાઢે. કેશુભાઈ કે અહીંયા આવી જાઓ ચાય પીવા, તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જવા માટેના સ્પેશિયલ વાહનો શોધી કાઢ્યા. ત્યાં જઈને ડ્રોપ થાય, પાછું છૂટે દિન આવતું. હવે અત્યારે કોશિશ ચાલે છે કે અત્યારે તો હું કેશુભાઈ અહીંયા લોકનિકેતનમાં બેઠા છીએ, પણ આગલા જન્મે મંગળમાં જન્મ થાય તો અત્યારથી સ્ટ્રેટેજી કરો ભાઈ, મંગળ પર જવાય, ગુરુ ઉપર જવાય. કેટલાને સમજાય છે આ ભાષા? ઓરિજિનલ શિબિર હિન્દીમાં છે, રાઈટ? કારણ કે ઓરિજિનલ લિટરેચર બધું હિન્દીમાં. આ ઉદાહરણોની મદદથી હું તમને એ કહેવા માગું છું કે જેવી કલ્પના કરી તેવું થયું. એક જ માણસે કર્યું એમ નહીં, આખી માનવજાત માટે. મનાકાર કો સાકાર કરને વાલા, મન સ્વસ્થતા કા આશાવાદી. આવું બધું કરવા છતાં મનમાં સુખ તો આવ્યું નહીં, એટલે આશા રહી. એટલે બધું જ રિસર્ચ એ દિશામાં પણ ચાલ્યું કે માણસ સુખી કેવી રીતે થાય. એના બે રસ્તા મેં તમને મોટા બતાવ્યા, એક ત્યાગવાદ અને એક ભોગવાદ. એ રસ્તે ચાલતા ચાલતા મધ્યસ્થ દર્શન આવ્યું. ત્યાગવાદની અંદર શરીરનો ત્યાગની વાત હતી, જે પ્રકૃતિ દત્ત નથી, પ્રકૃતિના નિયમ પ્રમાણે શરીર છે એ પુષ્ટ થાય ખોરાકથી, કાળક્રમે ઘરડું થાય અને ખતમ થઈ જાય. શરીરને ખોરાક જોઈએ 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 એટલે શરીરનો નકાર નથી, પણ શરીરને ચલાવનાર મધ્યસ્થ જીવન તો હું છું. એટલે આ દર્શનને કહ્યું મધ્યસ્થ દર્શન. શરીરની અંદર હું રહું છું પણ હું શરીર નથી. આંખની મદદથી હું જોઉં છું પણ આંખ જોતી નથી. કાનથી હું સાંભળું છું, કાન મારા માટે ટૂલ છે, કાન સાધન છે. કાનનું એક્સટેન્શન કરો, આંખનું એક્સટેન્શન કરો. કાલ ઉદાહરણ આપ્યા હતા ને, હાથનું એક્સટેન્શન જેસીબી છે, આંખનું એક્સટેન્શન માઇક્રોસ્કોપ છે, ટેલિસ્કોપ છે, રાઈટ? યસ. ગઈકાલે તમને શેર કરતો હતો કે જીવન વિદ્યા કર્યા પછી મને એટલી સમજ પડી કે પહેલાં મારી અંદર બધી ઘટના થાય છે અને પછી બહાર ઘટના થાય છે. એટલે અત્યારે તમે આ શબ્દ બોલ્યા કે મનાકાર કો સાકાર કરે, એટલે જે પણ ઘટનાક્રમ જીવનમાં થઈ રહી છે પહેલાં મારા અંદર થઈ રહી છે અને પછી બહાર થઈ રહી છે. એટલા માટે જ માનસિકતા ઈ સામાજિકતા છે. એક લીટીમાં સમેટાઈ જાય બધું. માણસની જે માનસિકતા છે એ જ સમાજમાં દેખાય. જેટલી માનસિકતામાં વિકાર છે એટલી સામાજિકતાની અંદર અપરાધ છે. વિકાર તમામ પ્રકારના, બધું ભેગું કરી લેવું, બીજાને જે જોવો થાય, આપણે જોયેલો આપણું. હવે એમ લાગે લોકલી કે બધું સેટ થઈ ગયું, પણ સમાજમાં એ પ્રતિબિંબ થાય. એટલે તમે બીજાનું જૂઠવો તો બીજો તમારું જૂઠવે. જેનું શોષણ થશે એ વિદ્રોહ કરશે, કરશે ને કરશે. ઘરમાં એ વિદ્રોહ કરશે તો એને કંકાસ કહીશું, સામાજિક વિદ્રોહને સંઘર્ષ અથવા ઘર્ષણ કહીએ છીએ. દેશો વચ્ચે વિદ્રોહ થાય એને યુદ્ધ કહીએ છે. મૂળ માનસિકતા જ, અને એક કે બીજો માની લે એટલે બધી માનવાની ક્રિયા થકી આખી માનસિકતા એવી ઊભી થાય જે સમાજમાં પ્રતિબિંબિત થાય. જો લોકવિદ્યાલય વાલુકડમાં શિબિર હતો છેલ્લે, એ સંસ્થામાં સંસ્થાના મુખ્ય ટ્રસ્ટીને બધા મોટા ભાઈ કે, કારણ કે ઉંમરમાં મોટા છે, બધા શિક્ષકોને બધી જ વિદ્યાર્થિનીઓ ભાઈ કે, અને બધા જ શિક્ષકો બધાને કેમ્પસમાં બધી વિદ્યાર્થિનીઓને બેન કે, સ્ટાફ મેમ્બરો પણ બધા ભાઈ બહેન તરીકે. છેલ્લા 50 વર્ષથી આ સંબોધન આ સંસ્થામાં છે, એક પણ ટ્યુશન્સ ઘટના ઘટતી નથી. કારણ કે બાળક મોટું થતું જાય એના સંબોધનની સાથે સાથે ભાવતત્વ પુષ્ટ થતું જાય. સંબોધનથી સંબંધ નથી, સંબંધ છે તો સંબોધન સફળ છે.
પણ સાથે એટલી કાર્યક્રમો ચાલતા હોય, બાળકનું ધ્યાન ખેંચવાના, તો ધીમે 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 સંબંધનું સૂત્ર વધુ ને વધુ દ્રઢ થતું. જ્યારે તમે કોઈને પણ ભાઈ કહો છો ત્યારે તમારી અંદર તપાસ કરો કે મેં ભાઈ કીધું પણ ભાઈ જેવો મનમાં ભાવ છે કે નહીં, બેન કીધું તો બેન જેવો મનમાં ભાવ છે કે નહીં, સામેવાળાને ખબર પડે કે ના પડે. અહીંયા તો આપણે સુખની વાત ચાલી રહી છે, મારે સુખી થવું છે, કાર્યક્રમ મારા સુખનો છે, તો મારી અંદર શું ચાલી રહ્યું છે મારે જોવું પડશે. તો જીંદા રહેના એટલે શરીરની જરૂરિયાતો પૂરી કરવી, જીના એટલે મારી જરૂરિયાતો પૂરી કરવી. તો મારી જરૂરિયાત સુખ શાંતિ સંતોષ આનંદની છે, તો એ હવે કેવી રીતે પૂરી થાય? કારણ કે આ બધું જોઈએ છે, પણ પૂરું કેવી રીતે થાય જોઈએ હવે, રાઈટ? આટલું ક્લિયર છે બધાને? તમારી પાસે બોર્ડ પણ છે, તમે ભાઈ બોર્ડને બદલે મને બતાડશો તો ચાલશે. કાલે મેં કોઈકની સાથે પેટ્રોલની વાત કરી હતી કે પેટ્રોલ કેટલા રૂપિયાનું યાદ છે? એમણે કહ્યું કે 100 રૂપિયાનું. પછી છેક પૂછતા 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 છેલ્લે પૃથ્વીમાંથી મળે છે તો એ કેટલાનું? તો કે તો મફત. હવે જોઈ લો પ્રસંગ, શરીરની જોઈતી તમામ સુવિધાઓ શ્રમપૂર્વક ઉત્પાદનથી થાય. કોઈકે ઉત્પાદન કરવું પડે. વિવેક ક્યાં બેઠો છે? વિવેક, શરીરને જોઈતી તમામ સુવિધાઓ શ્રમપૂર્વક, શ્રમપૂર્વક એટલે મહેનત કરવી પડે ફિઝિકલ. તમે કોઈ પણ ટેકનોલોજી, અરે સ્વિચ તો પાડવી પડે ને, શ્રમ તો આવે જ. શ્રમ વગર કશું નહીં. પહેલાં પાવડું ચલાવે, હવે જેસીબી ચલાવે. જે પણ ઉત્પાદન કરવું છે એમાં શ્રમ લાગે, લાગે ને લાગે, ઓછો વધતો લાગે, મારો લાગે કે ના લાગે, પણ કોઈકનો તો લાગે. આવી જો ખબર પડી જાય તો તમારી જેટલી જિંદગીમાં સુવિધાઓ છે એ તમામે તમામ સુવિધાઓ કોઈકના શ્રમપૂર્વક ઉત્પાદનપૂર્વક છે. આટલું ક્લિયર? તો મારી જરૂરિયાત કેવી રીતે પૂરી થશે? શરીરની જરૂરિયાત શ્રમપૂર્વક ઉત્પાદનથી. હવે જો શ્રમપૂર્વક ઉત્પાદનથી જરૂરિયાત પૂરી થતી હોય ને હું શ્રમ ના કરતો તો શું? તો જે મારા માટે ઉત્પાદન કરે છે એની સાથે મારો સંબંધ કેવો હોવો જોઈએ? માઇક, જે શ્રમપૂર્વક ઉત્પાદન કરે છે મારા માટે એની સાથે મારો વ્યવહાર કેવો હોવો જોઈએ? કૃતજ્ઞતાથી ભરપૂર. જો આ વાક્યની અંદર શબ્દ પ્રયોગ આવે છે કેવો હોવો જોઈએ, પણ મેં પહેલે દિવસે સ્પષ્ટ કર્યું છે જોઈએનો મતલબ હું ઉપદેશ નથી કહી રહ્યો. અહીંયા તમને પ્રશ્ન પૂછાઈ રહ્યો, તમને શું લાગે છે? હું એમ નથી કહી રહ્યો કેવો વ્યવહાર કરવો જોઈએ, તમને શું લાગે? કૃતજ્ઞતાથી ભરપૂર. કૃતજ્ઞતાથી ભરપૂર, પાછળ સાહેબ પાસે જવા દો. સેન્સ ઓફ ગ્રેટિટ્યુડ, સંવેદના વાળો હોવો જોઈએ. વેરી ગુડ. બીજું કોઈ? આત્મીયતા વાળો. કોણ બોલ્યું? આત્મીયતા વાળો. ઈશુભાઈ, આત્મીયતા વાળો, આત્મીયતા મારી જેવો જ છે એનું નામ આત્મીયતા, રાઈટ? ન્યાયપૂર્વક, ઓકે. એની સાથેના વ્યવહારમાં પરસ્પર તૃપ્તિ થવી જોઈએ. આ બાજુ બેનને જવા દો. એક કામ કરીએ, વિવેક તું ડાબી બાજુ રહે અને વિશ્વ તારે સેવા બજાવવાની છે. કોઈ એક જણ નક્કી કરો કે હું કામ કરીશ, એક બે રોડ તરફ લો એટલે ઈઝી રહે મુવમેન્ટમાં. એને મદદની ભાવના સાથે હોવું જોઈએ, મદદ કરવાની ભાવના સાથે. બીજું? જો હમારી સહાયતા કરતા હૈ ઉસકે લિયે હમ કૃતજ્ઞ રહે ઔર ઉસકા આભાર માને. પાંચ કપ આપો એટલા રૂપિયા થયા, દવાની દુકાને કરતા નથી તો ભેંડા વાળાની સાથે કેમ કરીએ? બધું શાક લીધા પછી મસાલો તો મફતમાં મળી આપે જ ને, તો એ માનસિકતા. આપણે તો બધા બહુ કેટલા ધાર્મિક છીએ, આપણે તો કશું શોષણ કરતા જ નથી. આપણને એવું દેખાતું જ નથી કે વાડીલાલ આઈસ્ક્રીમના કપ ખરીદતી વેળાએ એક કપ વધુ કે ઓછો આપણને ફેર નથી પડતો, પણ એટલા જ રૂપિયાનો પેલા કાછિયાને બહુ ફેર પડે છે.
શાક ભાજી વાળા, દારી વાળા, ફેરી વાળા, ફ્રૂટ વાળા, પછી ઘરે કામ કરતા પડ્યા. હવે જો 250 રૂપિયાનું રોજ હોય રફલી, ઘણું એવું ઉદાહરણ રૂપે 8 કલાક કામ કરે તો કલાકને કેટલા રૂપિયા છે? 30 રૂપિયા થયા. પેલા જવાનો ટાઈમ થઈ જાય પછી ખેંચી ખેંચીને થોડું વધારે તો કામ કરાયું જ હોય 8 કલાકથી વધારે. પછી કે લે ચા મૂકું, આટલું કર નાખ. એ 250 રૂપિયાની ચામાં એની પાસે 1.5 કલાક કામ કરાવીએ એટલે 45 રૂપિયાનું શોષણ થયું કે નહીં થયું? અને આપણને લાગતું જ નથી, આપણે શોષણ કરતા જ નથી. હવે ભાઈ એટલે ઘર નથી, આપણને એવો ખ્યાલ જ નથી આવતો કે આપણે કેટલું શોષણ કરીએ. શ્રમજીવી વર્ગ વધુ કે ઓફિસ બોર વધારે? આખા દેશમાં શ્રમજીવી વર્ગ વધુ કે વ્હાઇટ કોલર વધુ? શ્રમજીવી સૌથી વધારે એનું શોષણ થાય. જેનું શોષણ થાય વિદ્રોહ કરે, ખબર પડી ગઈ? હવે અસમાનતાથી શું થાય છે? નિયમ ખબર પડે ને, ઘરફોડ ચોરી થાય તો દુઃખ નહીં થાય, ખબર પડી જશે. થાય જ, આપણે એવી સમાજની રચના કરી છે જેને અભાવ આવશે ચોરી કરશે જ. બે વસ્તુનું ધ્યાન રાખવું, ઘરે માણસો કામ કરતા એની સાથે વિશ્વાસપૂર્વક કરતું અને એમને લોભ કે લાલચ થાય એવું કોઈ પણ પ્રકારનું પ્રદર્શન ના કરે. ઘણા લોકો એવું કે તમારે ત્યાં તો કામ કરે, પૈસા ખુલ્લા પડ્યા જ હોય તો તમે શું લખ એમાં હોશિયારી માનો. એને અભાવ હશે તો કોઈ દિવસ એને પણ લોભ થશે, એને બદલે એને સાથે બેસાડાય. રોજ આપણા જીવનમાં ફરક પાડે છે તો એને પૂછે તારા એ પ્રશ્નો છે, કોઈ રીતે મદદરૂપ થઈ શકે? એક મિનિટ, આ બધું આદર્શવાદ નથી, આ બધી જ વાસ્તવિક વાત છે. મારા ઘરમાં ઘટનાઓ ઘટે છે, મારા પત્ની કામવાળી બેન સાથે વાત કરતા હોય, હું જે રીતે વાત કરતો હોઉં, અમને તો સુખ થાય છે પણ સામે પક્ષે સુખ થાય. એમ ચોમાસું આવ્યું તો બંને જણા વાત કરતા કરતા ખબર પડી ગઈ કે એને છાપ્યું નથી, પહેલાં હશે બધું ખરાબ થઈ ગયું. હવે જો આપણે એમ કહીએ કે તારે રોજે મારે ત્યાં સમયસર કામ કરવા આવી જવાનું, ભલે વરસાદમાં તું પલ રહે, ભલે તારા ઘરનું બધું બગડી જાય, તો શોષણ છે કે નહીં? શહેરમાં રહેતા લોકો પાસે લોજિક શું છે? પગાર આપીએ એટલે કામ તો કરે જ ને, આવું ભંગાર લોજિક છે. તમને શું લાગે છે, પગાર કોઈને આપો તો બોર્ડર ઉપર મરવા તૈયાર થાય? પગારથી કોઈ મરવા તૈયાર થાય? પગારથી કોઈ મરવા તૈયાર નથી. જે સમય આપે છે એના બદલામાં તમે થોડા પૈસા આપો છો, પણ એ જે તમારા માટે કરે છે એ શ્રમને પૈસાથી મૂલવી શકાય નહીં, એ તો માનવીય શ્રમ છે. અને એના માટે એક જ શબ્દ છે, વ્યવહાર. વસ્તુઓ સાથે કાર્ય થાય, વનસ્પતિ સાથે કાર્ય થાય, પ્રાણીઓ સાથે કાર્ય થાય, માણસ સાથે કાર્ય થાય નહીં, માણસ સાથે વ્યવહાર થાય. કારણ કે કોઈ પણ માણસને શાસન સ્વીકાર્ય નથી, પશુ શાસનને સ્વીકારી લે છે કારણ કે એને ત્યાં માનવાની ક્રિયા ચાલે, જાણવાનું પશુમાં શક્ય નથી, પશુ માની લે છે. માણસને મનાવવા માટે આપણે ફોર્સ કરીશું, શોષણ કરીશું, તે વિદ્રોહ કરશે, કરશે. ઠીક છે, ફરી પાછા સૂત્રો કરાવી દઈએ. જીંદા રહેના, શરીર ચલાના, જીના લક્ષ્યપૂર્વક, ઉત્સવપૂર્વક, મૂલ્યપૂર્વક, હેતુપૂર્વક, પ્રસન્નતાપૂર્વક. આપણે જો સર બધા હતા, પ્રસન્નતા, વિશ્વાસ, સન્માનપૂર્વક જીવન, જીવન નહીં તો કેવળ જિંદા રહે. હવે આયોજન જોયું જિંદગીનું, ક્યારે ખાઈશું, કેટલું ખાઈશું, ક્યાં જઈને ખાઈશું, કેવી રીતે ખાઈશું, તો જિંદા રહેના ચાલી રહ્યું છે જીના. અને એમ કહું કે કોની સાથે બેસીને ખાઈશું તો ઈશારો શરૂ થયો. આ પછી બખડવાનું હોય તો પાછું જિંદા રહેના જ છે. હું ટ્રેકિંગની સૂચના લખું ને એમાં લખું, પૂંઠા જેવા ઢેબરા લાવવા નહીં. કેમ કે અમે બધા પોતપોતાનો ભાગ કોની સાથે બેસીને ખાઈ, આ તો મજાક છે પણ સમજાય છે. એમાં કાર્યક્રમ જિંદા રહેવાનો જ ચાલી રહ્યો છે. પૂંઠા જેવા ઢેબરા લાવવા નહીં,
જેને મારો ભાવ પકડે છે એને તો ખબર પડે કે સુરેશભાઈ શું કહેવા માંગે, નહીં તો એને મન લાગે ખાવાની જ વાત છે. કન્સર્ન એટલું છે કે ઘણા પૂંઠા જેવા ઢેબરા લાવે, ગળામાં ડૂંચો બાજી જાય, ટ્રેકિંગની અંદર પાણીની મર્યાદા હોય, એટલે ખોરાક એવો લેવો પડે કે શરીરને પાણી પ્રમાણ ઓછું હોય ચાલે, અથવા ગાળા નીચે ઉતરી, નહીં તો એને ડાયજેસ્ટ કરવા એટલું બધું પાણી છે ટ્રેક પૂરો ના થાય. તારી દાદી ટેન્શન માં જશે, એને તો દોડવાની જરૂર છે, આ તો શિબિર છે, નહીં તો હમણાં આબુ લઈ ગયો હોત, 8 કિલોમીટર ટ્રેક કરી દીધો. તો વિશ્વા જેવી છે ને એમાંથી એકદમ ગુજરાત જેવી થઈ જાય, વિશાળ માંથી થોડી. યસ ભરતભાઈ, હમણાં આપણે સરસ વાત કરી, આપણે શોષણ રોકી શકીએ કે કેમ? સમજીએ તો આ મિનિટથી રોકે છે, બિલકુલ રોકી શકીએ. સીધો રસ્તો પણ બતાવી દઉં. સ્ટેપ નંબર 1, આવશ્યકતાનું નિર્ધારણ. તમારે હવે શું જોઈએ છે જિંદગીને મસ્તીથી જોવાનું, આજે રાત્રે બેસીને નક્કી કરના. જીવવા માટે, પ્રસન્નતાપૂર્વક જીવવા માટે, લક્ષ્યપૂર્વક જીવવા માટે હવે તમને શરીર ચલાવવા સંબંધી કેટલા રિસોર્સિસ જોઈએ છે? તો એ જ મિનિટથી, એ જ મંગલ વેળામાં જાગૃતિ પથ પર કદમ રખતે હિ સભી તાપ શાપ સંતાપ ઉસી મંગલ વેળામાં સમાપ્ત હો જાતે. આવું સૂત્ર જાગૃતિ પથ જાગી જવા માટે અત્યાર સુધી ચાલ્યું ભ્રમની નિદ્રા. હવે હવે મને કેટલું જોઈએ છે? દાખલા તરીકે તમારી 50 વર્ષની વય હોય, ગણી લો તમે 120 વર્ષ જીવશો, સવાલ રાખો હવે બાકીના વર્ષો મને કેટલું જોઈએ, શું મારી પાસે એટલા પૈસાની વ્યવસ્થા છે, અથવા એટલા પૈસા કમાવાની વ્યવસ્થા છે, અથવા મારે એવા સંબંધો જે છે એની અંદરથી મારું પોષણ થઈ છે? આ તો સિમ્પલ ક્વેશ્ચન છે. તો પછી તમે સમાજને ઉપયોગી થવાનું કામ શરૂ કર્યું. જેવું તમે ઉપયોગી થશો, યોગક્ષેમમ વહામ્યહમ, ભગવદ્ ગીતામાં સૂત્ર છે, તમારે યોગક્ષેમમ હું વહન કરીશ. હું એટલે કોણ? અસ્તિત્વમાં એવી ડિઝાઇન છે કે તમે સાચું સારું સમગ્ર અસ્તિત્વના નિયમ રીતે કશું પણ કરશો તો તમારું પોષણ નહીં થાય. ઇન્સ્યોરન્સમાં પૈસા રખાય કે સંબંધમાં, ઇન્સ્યોરન્સ કંપની સેવા કરે કે સંબંધી સેવા કરે, મેડિકલનું બિલ ઇન્સ્યોરન્સ કંપની ભરે, એનાથી નર્સો ઇન્જેક્શન ઠોકી દે, એમાં સેવા થાય નહીં? હા, એવી અમુક નર્સો છે કે જે સેવા કરે, પણ તમને એનો વિશ્વાસ ગેરંટી ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરવાથી ના મળે એ પાકું છે. આપણે ઇન્સ્યોરન્સમાં શું કામ પૈસા ભરીએ છીએ? કારણ કે આપણને હજી ભરોસો નથી કે આપણે માંદા પડીશું તો આપણી કોઈ સેવા કરશે, આપણે જરૂર ઊભી થશે તો આપણી કોઈ પૂરી કરશે, કારણ કે આપણે હજી પોતાનામાં એ વિશ્વાસના સ્તરે પહોંચ્યા નથી. કેમ નથી પહોંચ્યા? એ વિશ્વાસ ત્યારે જ આવશે જ્યારે આપણે એ પ્રમાણે જીવા લઈએ. શ્રમનું મૂલ્ય કેવી રીતે નિર્ધારિત થાય છે? તો અત્યારે એક જગ્યાએ મારું ધ્યાન જાય છે કે લગભગ લોકો શાકભાજીવાળા પાસે શાક લેવા માટે જાય છે તો 10 રૂપિયાની શાકભાજીના પણ કિંમત કરાવીને 5 રૂપિયા મળે છે. તો એ સમાજ, આપણા લોકોની જે સામાજિકતા છે, એ વિચારધારા છે, આવા મૂળિયાને બધાએ દૂર કરવું જોઈએ, ત્યાં મારું ધ્યાન જાય છે. શ્રમજીવો પ્રત્યેનો વ્યવહાર, શ્રમજીવીઓ પ્રત્યેનો વ્યવહાર, હવે બધા માણસો, બધા શ્રમજીવીઓ
આદર્શ રીતે શ્રમજીવીઓ જ હોય એવું જરૂરી નથી. પણ ક્યાંથી શરૂઆત કરવી હોય તો વિશ્વાસથી શરૂ કરીશું કે અવિશ્વાસથી? તમે ટ્રેનમાં પ્રવાસ કરો છો તો ક્યારે જોયું છે કે ડ્રાઈવરે દારૂ પીધેલો છે કેમ? બસમાં પ્રવાસ કરો છો, ચેક કરો છો ડ્રાઈવરની સ્થિતિ? આટલા આટલા અકસ્માતો થાય છે છતાંય ચેક કરીએ છે? ના, ચેક કર્યું છે ડૉક્ટરનું સર્ટિફિકેટ? આટલા છાપામાં સમાચાર આવે છે કે બોગસ હતો, પણ તોય આપણે વિશ્વાસપૂર્વક ચાલીએ છીએ? આપણી જિંદગી વિશ્વાસપૂર્વક વધારે સારી રીતે ચાલે છે કે અવિશ્વાસપૂર્વક? માનવ જાતને વિશ્વાસની ખૂબ છે, તો શરૂઆત તો વિશ્વાસથી જ કરવી પડશે. તો ક્રમશઃ વિશ્વાસનું મલ્ટિપ્લિકેશન થશે. આપણે એમ કે તું પહેલા કર, અહીંયા શું કહેવાય છે, મારું સુખ મારી જવાબદારી, મારે એક્શન લેવાય. ચાર શબ્દો: સમજદારી, જવાબદારી, ભાગીદારી, ઈમાનદારી. મને સમજ થાય તો મારે જવાબદારી નક્કી કરવી કે મારે શું કરવું. મેં કરવાનું નક્કી કર્યું તો જે ટોટલ કામ થઈ ગયું છે એમાં હું કેટલી ભાગીદારી કરી શકું? સાહેબ, પાછળની વધારાની ખુરશીઓ હું જાતે ગોઠવતો હતો તો તું આવી ગયો અને તું મદદ કરવા માટે મેં તને કીધું. પણ એમ લાગ્યું કે વધુ પડતી ખુરશીઓ છે, વધારે પડતા ગાદલાઓ છે, આપણે સમેટી લીધું. તમને નક્કી થઈ જાય કે મને આમ કરવું છે. હવે જે કરવું છે ઈમાનદારીપૂર્વક કરવાનું, કોઈ કહે એટલે નહીં, કોઈ જોવે એટલે નહીં, કોઈ સુપરવાઇઝ કરે એટલે નહીં, કોઈ પ્રમાણપત્ર આપે એટલે નહીં, પણ મારે સ્વયં સુખમાં જોઈએ. તો જેટલી સમજદારી વધુ ને વધુ થતી જાય એટલી જવાબદારી અને ભાગીદારી નક્કી થતી જાય. હવે એના તમે જે સોસાયટીમાં રહેતા હો, આખી સોસાયટી ઉજ્જવળ હોય અને તમને એમ લાગે કે ઝાડ વાવવાની જરૂર છે, તમને લાગ્યું છે, હવે તમે એમ કહો મારી એકલાથી શું થાય, તો તમને આત્મવિશ્વાસનો અભાવ છે. તમને એમ થાય કે બધાને ઝાડ જોઈએ છે પણ એમનું ધ્યાન નથી ગયું, પણ મારું તો ધ્યાન ગયું છે. તમે વાવવાનું શરૂ કરો, જુઓ શું થાય છે. બધા માણસો છે, કોઈકનું તો ધ્યાન ખેંચાશે. કદાચ આજે નહીં ખેંચાય, કાલ નહીં ખેંચાય તો પરમે ખેંચાશે, અને કદાચ નહીં ખેંચાય તો તમે તો સંત સુખાય, તમે તો સુખ મેળવી લીધું, તમને યોગ્ય લાગ્યું એટલે તમે કર્યું. એમ ક્રમશઃ માનવ જાતમાં ફરક પડે. એના માટે ખાલી એકવાર માનવ જાતનો ઇતિહાસ જોઈ લો એટલે ખબર પડે. માનવાની ક્રિયા એટલી માસ્કેલ ઉપર ચાલે છે, જો ખોટું માનીને ચાલી જતું હોય તો સાચું તો માની જ શકાશે. જો આટલા વર્ષોથી ભૂવા ધૂંઢતા હોય અને કશું પરિણામ ના આવતું હોય તોય ચાલતું હોય, તો જો પરિણામદાયી કોઈ વસ્તુ શરૂ થઈ જાય તો ચાલે જ ને. સમય લાગે કદાચ. 2000 ની સાલમાં જે ઘટના ઘટીને આજે જે થઈ ગયું છે, કહું જીવન વિધાનું કેવી રીતે છે, કામ ચાલે. આદરણીય નાગરાજી જેમના દર્શન પ્રાપ્ત થયું, આઈઆઈટી કાનપુરના ડીનને કહે છે મારી પાસે સંસારના તમામ સવાલનો જવાબ છે. ભિલાઈના આદિવાસી ક્ષેત્રમાં નાગરાજી આયુર્વેદના વૈદ્ય એટલે એમની નાડી તપાસે, જાતે ઔષધિઓ વાવે, ઘરમાં તૈયાર કરે અને આપે, અને જેને આપે એને પ્રશ્ન પૂછે આના પૈસા ચૂકવી શકશે? એનો ચહેરો વાંચી લે, એ હા કે ના પડે એને નહીં, પોતાને અંદર સ્પષ્ટ થઈ જાય કે નહીં ચૂકવી શકે, એ બધા ફ્રી. એમ એમનું કામ ચાલે. આઈઆઈટી કાનપુરના અધિકારીને એમ લાગ્યું કે આટલો પરમ આત્મવિશ્વાસનું સ્ટેટમેન્ટ છે અને ચહેરો તો પરમ શાંત છે, આમાં કોઈ અભિમાન તો દેખાતું નથી, અને એમ કહે છે સંસારના તમામ પ્રશ્નોનો જવાબ છે. પ્રોફેસર સત્યા ડીને કીધું કે તમે આ નાગરાજી સાથે બેસો ને, એમની પાસે કોઈ ગંભીર વાત છે. સત્યા સાહેબ એમની સાથે બેઠા 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 એટલે અઠવાડિયું બેઠા, સવારથી સાંજ ખાલી સંવાદ. નાગરાજી શિક્ષક નહોતા, આયુર્વેદના વૈદ્ય હતા. સત્યા સાહેબે આ શિબિરની ડિઝાઇન કરી, વહેલું જીવન વિધાનનું શિબિર પ્રોફેસર સત્યાએ આઈઆઈટીમાં લીધું. અત્યારે જેટલા પણ તમે વિડીયો જોશો નાગરાજીના, આપણામાંથી કોઈકનું કોઈક એમની આજુબાજુ જતું પ્રશ્ન પૂછે એ જવાબ આપે. એમાં કેટલા બધાનું મળ્યું છે કે સવારે 3:30-4 વાગે નાગરાજી ઉઠે,
ત્યારથી લોકો સવાર પૂછવાનું શરૂ કરે તો રાતના 10-11-12 આખો દિવસ લોકો સવાર પૂછે અને જરા પણ કંટાળ્યા વગર શાંતિથી જવાબ આપે જ જાય. આવું ચાલતું જ ગયું, ચાલતું જ ગયું, ચાલતી જ ગયું. ડૉક્ટર ભૂમિ બાબા આવ્યા જે ફોર્મ્યુલાની મારી સિવાય કોઈને ખબર નથી એ અમર કન્ટ્રેક્ટમાં બેઠા બેઠા કેવી રીતે. પાછલા વર્ષે ડૉક્ટર ભૂમિ બાબા સાથે કામ કરતા જુનિયર સાયન્ટિસ્ટો અમદાવાદમાં અમને મળ્યા. એમણે કહ્યું કે એ દિવસે અમે ડૉક્ટર ભૂમિ બાબા સાહેબ પાસે ગયા હતા, સાથે ગયા હતા, એટલે અમને ખબર છે. અમને એ જાણવામાં રસ છે કેવી રીતે ખબર પડે, તમને બી આ સાંભળીને થતું હશે કેવી રીતે ખબર પડે. અત્યારે તો ખાલી પ્રસ્તાવ જ છે, આખું અસ્તિત્વ પારદર્શી છે. આપણે ધ્યાન આપતા પોતાની ઉપર એ નથી તો અસ્તિત્વની ક્યાં વાત કરીએ. સામે વાળી વ્યક્તિ પર ધ્યાન દેવાથી એનો ભાવ પહોંચે છે, પણ એના માટે મારું શાંત હોવું અનિવાર્ય છે. આપણે બધા એકબીજા ઉપર પ્રતિબિંબિત થઈ રહ્યા છે. હું જો શાંત હોઉં તો તમારો ભાવ મારી અંદર પ્રતિબિંબિત થાય, પણ તમે શાંત ના હો તો મારો પ્રતિભાવ તમને જરાય પહોંચે નહીં. તમારું શાંત હોવું અને ધ્યાન દેવું એ બે અનિવાર્ય કન્ડિશન છે. અને શાંત રહી આપણે કેટલા મિનિટને નથી જીવવું છે અને પ્રયત્ન શેનો છે, જીંદા રહેવા. તરસ લાગી છે પણ ખાવો છે મોહન થાળ, કેમ કે મણિભાઈ કહી દીધું કે મોહન થાળ ખાવ તો તરસ બુજાઈ જશે. આપણે મણિભાઈને પૂછ્યું નહીં કે મણિભાઈ મોહન થાળ કોને કહે છે, મણિભાઈ તો પાણીના લોટાનું નામ મોહન થાળ હતું. કે ભાઈ મોહન થાળ લઈ લે એટલે પતી જશે, મોહન થાળમાં પાણી ભરે. કચ્છમાં એક ભાઈ છે એનું નામ હીરા રતન માણેક, એમને વિડીયો ઉપલબ્ધ છે. દાદાનું નામ નથી, પપ્પાનું નામ નથી, એનું જ નામ છે હીરા રતન માણેક. એટલે પછી ટૂંકમાં એ પોતાની જાતને એચઆર એમ કહે છે, કે કન્ફ્યુઝન થાય છે. હીરા બેન છે, એક ભાઈ છે, અને રતન માણેક પપ્પા અને દાદા બી ભેગા છે. હવે હું એવું કહું કે મને હીરા રતન માણેક બહુ ગમે, અને તમે એમાં એવું તારવી લો કે સુરેશભાઈ તો જીવન વિદ્યાના પ્રબોધક છે, વાત તો હીરા રતન માણેકની કરે. તો હું માનસની વાત કરું છું અને તમે પથરામાં ગયા. પકડાય છે માન્યતા કેવી રીતે ચાલે છે એની આ વાત કરી રહ્યો. વચ્ચે વચ્ચે માનના તો લેવું જ પડે, નહીં તો જીવન નિષ્ફળ જાય. ભાઈ સ્વિચ કરજો. ડાબી બાજુની પહેલી સ્લાઇડમાં શું દેખાય છે વિશ્વાસ? વિશ્વાસ પહેલી સ્લાઇડમાં તમને શું દેખાય છે? ટ્રાયંગલ. પહેલી સ્લાઇડમાં કેટલા ત્રિકોણ દેખાય છે? પહેલી સ્લાઇડમાં ત્રિકોણ નથી, માન્યતા છે. પહેલી સ્લાઇડમાં ખાલી કાળા ચોરસમાં ત્રણ કપાયેલા વર્તુળ છે, એની વચ્ચે જે તમને ટ્રાયંગલ દેખાય છે એ તમારા મનમાં થયેલું કન્સ્ટ્રક્ટ છે, મેન્ટલ કન્સ્ટ્રક્ટ ટેકનિકલ ભાષામાં.
ट्रायंगल छे नहीं देखाय छे छेल्ला में वर्तुळ केटला देखाय હવે એને હવે જરા હાથ ઓછા થઈ ગયા કારણ કે છેલ્લા ચિત્રમાં વર્તુળ નથી ત્યાં પણ કાળા ચોરસમાં ચાર ખૂણા ઉપર આકારો એવી રીતે ગોઠવાય છે એની વચ્ચે આપણે જે છે એને મેન્ટલી કન્સ્ટ્રક્ટ કરીએ છીએ તો જે નથી એ આપણી ખુલ્લી આંખે મસ્તીથી જમ્યા પછી આ હાલત છે તો રોજે કેટલી ધંધા ધાપા બધા કેટલા ઇશ્યુ એની વચ્ચે જે કંઈ મળે એમાંથી કેવું માની લેતા છે આ શું છે આ વિશ્વમાં આટલું પહેલી એક્સરસાઇઝ કરે તો એ હજી ત્યાં ને ત્યાં છે આ ગણપતિ નથી આ થાળી વાટકા ચમચી અને પ્યાલાને બનાવેલી રચના છે ગણપતિ ક્યાં છે ગણપતિનો શેપ તો તમારા મગજમાં તમે ક્યાંક જોયેલો છે એને અહીંયા છાપી દો જે પહેલેથી જોયેલું છે સાંભળેલું છે અને સ્વીકારી લીધું છે એને સાથે આને કમ્પેર કરો બરાબર ધ્યાનથી જુઓ ધ્યાનથી જુઓ હું કેમ કરું તો અવાજ ના આવે તમારી જોડે માઇક નથી થઈ ગયું જુઓ ધ્યાનથી જુઓ જે આંખો જેવી દેખાય છે આંખો નથી પ્યાલામાં બે ચમચી હોય નીચે પગ છે કે મોટા છે એમાં એમનું કારણ નથી એમનું કારણ આ છે તમે આવો સિમ્પલ તમારે ખાલી નેક્સ્ટ કરજો અને અહીંયા અટકશો એટલે હું કહું એટલે નેક્સ્ટ કરજો હવે કેટલા લોટા દેખાયા લોટા પ્યાલા ચમચી દેખાયા તો તમે શું પ્રયત્ન કર્યો જે છે તે જોવાનો પ્રયત્ન કર્યો મેં તમને પ્રસ્તાવ મૂક્યો કે ગણપતિ નથી નેક્સ્ટ આ શું છે હવે પાણીના ટીપા છે નેક્સ્ટ હવે કોઈ બુઢો જવાન નથી રાઈટ ત્યાર છે નેક્સ્ટ તરે છે હવામાં છે કે પાણીમાં તરે છે હવે જો અહીંયા અનુમાન છે કે હવામાં બોટ હોઈ શકે નહીં અને છતાંય બોટ છે તો મને ભલે સ્પષ્ટ ના દેખાતું હોય પણ નીચે પાણી હોવાનું અનુમાન છે નેક્સ્ટ નીચે બોટનો પડછાયો પડે છે એવું દેખાય છે આ પણ અનુમાન છે કે બોટ કંઈ હવામાં હોય નહીં પાણીમાં જ હશે અને પડછાયો હોય છે નેક્સ્ટ નેક્સ્ટ પહેલા ડાયરેક્ટ શેપ હતા લોટાને પ્યાલાને અત્યારે ખાલી ગોઠવણી છે ને પછી પડછાયો છે બોલો અંબે માત કી જય હમણાં ભાદરવી પૂનમમાં ખૂબ લોકો અંબાજી જાય હવે થોડાકને મેં ઊભા રાખીને પ્રશ્ન પૂછ્યો કે અંબાજી કેવા દેખાય એટલું મસ્ત વર્ણન કરે મોરાલાલ અંબાજીની મૂર્તિ છે જ નહીં અંબાજીના દર્શન કરવા જાઓ તો ખબર પડે ત્યાં ખાલી ગોખ છે ગોખલો એ ગોખની આજુબાજુ એવી રીતે સાડી અને દાગીનાનો શણગાર કરે છે કે કોઈ જો ધ્યાનથી જોવે નહીં તો આવું જ થાય આવતીકાલે ભાદરવી પૂનમ છે અંબાજીમાં ગોખ છે ગોખલો નેક્સ્ટ અમારા એક મિત્ર એન્જિનિયરિંગમાં સાથે ભણતા મને કહે સુરેશ તું નાસ્તિક થઈ ગયો મારા ઘરે 15 વર્ષથી પૂજા ચાલે એ પૂજાની જે થાળી છે જો એની અંદર ઓમકાર છે મેં કીધું ઓમકાર નથી પટાઈ ગયું છે જો તમને કહું હમણાં વાદળો ખૂબ છે રિસેસ પડે અને સૂર્ય અને વાદળો હોય તો તમે અહીંયા બેઠે બેઠે કલ્પના કરી નાખજો કે મારે આકાશમાં શું જોવું છે તમે જે જોવા ઈચ્છતા હશો ને એવું વાદળમાં દેખાશે પછી પ્રાઇમસ આવતો પહેલા અમ્મમીઓ પ્રાઇમસ સાંભળ્યું તમે જે ગીત સાંભળવા ઈચ્છો ને આવા પ્રાઇમસ નથી આપે શરત ખાલી એટલી કે પહેલાં એ ગીત પહેલાં મનમાં ગણગણવાનું અને પછી પ્રાઇમસ પાસે જવાનું તો પ્રાઇમસ જે અવાજ કરતો હોય એમાંથી તમને લતા મંગેશકર રફી કિશોર કુમાર બધું સાંભળ્યું આને મેન્ટલ કન્સ્ટ્રક્શન કહેવાય અથવા મેન્ટલ પ્રોજેક્શન કહેવાય પોતાની અંદર જે છે એને બહાર પ્રોજેક્ટ કરીએ છીએ અસ્તિત્વમાં એ છે નહીં
એટલે મારી અંદર ભેગું કરવાની વૃત્તિ છે ને, કે મને બહારે એવું લાગે કે આ ભેગું કરે. મારી અંદર લૂંટવાની વૃત્તિ છે તો કે લૂંટે, ઝઘડવાની વૃત્તિ છે તો કે ઝઘડે. મારી અંદર સંવાદિતા છે તો સંવાદિતા દેખાય. નેક્સ્ટ હવે તમને એમ થાય કે તમારી સાથે ભણતો તો તમારી વાત તો માની જશે ને, નો શટર બંધ છે. મારી સાથે ભણતો મૈત્રી ખાવું પીવું બધું બરોબર, પણ એના મનમાં પાક્કું બેઠું છે કે પૂજાને કારણે થાળીમાં ઓમકાર ઉપસી આવે. પછી મેં બીજો તર્ક કીધો, જો ઓમકાર જ ઉપસી આવે તો પરફેક્ટ કેમ નથી આવ્યો? રાઈટ, જો ઓમકાર ઉપસાવ હોય તો પરફેક્ટ શેપમાં ઉપસે ને. હું ખડબડિયા જો ઊંચો નીચો ને ચંદ્રાકાર તો દેખાતો નથી. તો કે શ્રદ્ધાનો વિષય છે પતિ પતલી ગલી. આ લોકો અગરબત્તીમાં ધુમાડો નીકળતો હોય ને એમાં એમને ભગવાનના દર્શન દીધું. જે લોકોએ, કમસે કમ મારા જીવનમાં 3 માણસો આવ્યા છે જેણે એમ કહ્યું કે મને ભગવાનનું દર્શન થયું છે. તો મેન્ટલ પ્રોજેક્શન કેવી રીતે કામ કરે છે કહો? તમે જે ફોટાની સામે રોજ જે દીવાબત્તી ધૂપબત્તી કરતા હો, જે ફોટાને રોજ જોતા હો, અને તમારા મનમાં એવું હોય કે મારી ભક્તિથી એક દિવસ ભગવાન પ્રસન્ન થશે જ અને મને દર્શન આપશે જ, તો એવા એક દિવસ થાય છે જ્યારે તમારી સામે એ સ્વરૂપ દેખાય. કયું? જે ફોટા જોતા હોય તે. એટલે જે જેવો ફોટો જોવે છે એને એવું પ્રોજેક્શન થાય. એક સમયમાં દેવતાઓના ફોટા અને મૂર્તિઓ અત્યંત ગંદી હતી. તમે જૂના મંદિરો જોયેલું, ઉપરથી ઓડિયો ચોંટાડી હોય, રાઈટ? હવે તો લેઝર કટિંગ આવી ગયું, તમે જેવો ચહેરો ઈચ્છો એવો માર્બલમાં કાપી આપે. મારે કામના ભાગ રૂપે મારે મૂર્તિવાળો હવે નહીં મળવાનું થાય. આવું બધું કામ કરતા હોય છે બધા માણસો તો મળે. એટલે કે ચહેરા બધા અમે સુંદર બનાવીએ, ઓર્ડર પ્રમાણે હાથ પગ ગોઠવાય. એટલે સુરેશભાઈ, રામનો ચહેરો સેમ હોય, કૃષ્ણનો ચહેરો સેમ જ હોય, પણ ધનુષ્ય હાથમાં પકડાવવાનું તો પછી નીચેનો ભાગ એ રીતે કાપી જાય, એટલે ત્યાં ધનુષ્ય પકડાઈ દે તો રામ થઈ જાય. ખ્યાલ આવે છે? હવે હું તમને કહીશ તો તમે માની નહીં શકો. એક મૂર્તિકારે કહ્યું કે લોકોને તો હિન્દી ફિલ્મના હીરો હિરોઈનના ચહેરા તમે જાણો, તો અમારી ઘણી બધી દેવીઓ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઓની હિરોઈનના ચહેરા ઉપર તેવી દેવી છે. પણ કારણ કે લોકોના મનમાં કલ્પના છે એટલે એમાંથી એવું નહીં જોવે. પણ જો હું તમને કહું કે આ હેમામાલિનીના ચહેરા પરથી મૂર્તિ બની છે, તો હવે ધ્યાનથી જોશો તો ખબર પડશે, હા આ ચહેરો હેમામાલિની. સમજાય છે? કેમ કે લોકોને જીવવું ગમે છે. કલકત્તામાં અમિતાભ બચ્ચનનું મંદિર છે, દક્ષિણ ભારતમાં રજનીકાંતના 1 થી વધુ મંદિરો છે. અમિતાભના મંદિરમાં પ્રસાદ પણ વેચાય છે, આરતી પણ થાય. અમિતાભે શૂટિંગ દરમિયાન પહેરેલી વસ્તુઓ ત્યાં પ્રસાદીની મૂકવામાં આવેલી. ગુજરાતમાં એવા કેટલાક સાધુઓ છે, એમણે જીવતે જીવત એમની મૂર્તિઓ મૂકવાઈ દીધી છે અને આરતી પૂજા થવા પણ દીધી છે. પોતાના ફોટાઓ લોકોના ઘરમાં પૂજાવા પણ દીધા, જ્યારે કે એમને તમામ બીમારીઓ પણ થઈ છે, હાર્ટ એટેકો પણ આવ્યા અને બીમારીને કારણે એમના શરીરો શાંત થઈ ગયા. ભ્રમ છે, દુકાન છે તો ફેલાશે. પૂછી નાખ ઉપયોગિતા
શું કામ જીવવું, કઈ દિશામાં જઈ રહ્યા છીએ? નિરંતર સુખમાં રહેવું, શબ્દો બધા સમાન જ છે. જાગી જવું, જીવનનું લક્ષ્ય છે જાગૃતિ. તો તમને એમ થાય કે મેં જાગી નથી ગયા, ઊંઘી ગયું હોય ને તો હલબલાઈને જગાડાય, પણ આંખો ખુલ્લી હોય અને ભ્રમની ઊંઘ ચાલતી હોય એને કેવી રીતે જગાડો? આ પકડાયું, આંખો ખુલ્લી છે એટલે શરીરથી એમ લાગે કે જાગેલો છે, પણ મનની અંદર જૂની માન્યતાઓ ચાલ્યા કરતી હોય તો જાગ્યો કહેવાય? ના મિત્રો, હું અસ્તિત્વનું અવિભાજ્ય એક અંગ છું. આખું અસ્તિત્વ નિયંત્રિત રીતે ત્યાં કંઈક થઈ ગયું, આખું અસ્તિત્વ નિયમબદ્ધ રીતે વર્તી રહ્યું છે અને હું આર પાર જોઈ શકું અને નિયમ સમજીને જીવવા લાગું, એનું પ્રમાણ મારા આચરણમાં થઈ જાય, એ આખી વસ્તુને કહેવાય જાગૃતિ. હવે જુઓ, આખું અસ્તિત્વ કેવી રીતે સજેલું છે એની યાત્રા આપણે શરૂ કરીએ છીએ એટલે જાગૃતિ સમજાશે, પણ પહેલાં આખો ઇવોલ્યુશનનો ક્રમ જોઈએ. રાઈટ, અસ્તિત્વમાં શું છે પહેલાં એ સમજીએ, કેવી રીતે છે એ સમજીએ. કારણ કે બે જ પ્રશ્ન છે, ક્યાં જીના હે કેસે જીના હે, પ્રશ્નો મૂળ બે જ છે. તો શું કામ જીવવું છે? હવે એ ખબર જો પડી ગઈ હોય કે શરીર ચલાવવા માટે તો જીવવું નથી, એનો મકસદ તો કોઈ બીજો હોય. તમે જીવવા માટે શ્વાસ લો છો, રાઈટ, કે શ્વાસ લેવા માટે જીવો છો? જીવવા માટે શરીર ચલાવવા શ્વાસ લો છો કે શ્વાસ લેવા માટે જીવો છો? શ્વાસ લેવા માટે જીવવા વાળા હાથ ઉપર કોઈ નથી, પણ શ્વાસ તો ચાલી રહ્યા છે. તો જીવવાનું લક્ષ્ય કોઈ મોટું હોય, અત્યારે મેં જવાબ આપી દીધો જાગૃતિ, પણ જાગૃતિ શું છે? તો સમજો, અસ્તિત્વમાં આ પાંચ સૂત્ર, અસ્તિત્વ સહઅસ્તિત્વ હે, અસ્તિત્વ સહઅસ્તિત્વ એક વિકાસ ક્રમ છે, વિકાસ છે, જાગૃતિ ક્રમ છે, જાગૃતિ છે. હવે આપણે સમજીએ, પહેલું સૂત્ર આપણે થોડી વાર સાઈડમાં રાખીએ છીએ, વિકાસ ક્રમ છે. હવે પ્રિન્સિપાલ સાહેબ, કલ્પેશભાઈ અને બીજા જે બી શિક્ષણમાં છે, કેશુભાઈ વગેરે, વિકાસ ક્રમ સમજાવો છો. અસ્તિત્વમાં પહેલી અવસ્થા છે પદાર્થ અવસ્થા, મટીરિયલ વર્લ્ડ છે કે નહીં? બીજી અવસ્થા છે પ્રાણ અવસ્થા, એટલે બધું વનસ્પતિ જગત. ત્રીજી અવસ્થા છે જીવ જગત, જીવ અવસ્થા. ચોથી અવસ્થા કઈ છે? માનવ. માનવનું હવે બીજું નામ પાડું છું જ્ઞાન અવસ્થા. કારણ કે પશુ સુધી શરીર ચલાવવાની પ્રવૃત્તિ છે, માણસમાં શરીર ચલાવવાની પ્રવૃત્તિ તો છે જ, આહાર નિદ્રા ભય અને મૈથુન ચાર પ્રવૃત્તિ તો છે જ, પણ પોટેન્શિયલ ચાર પ્રવૃત્તિથી બહારનું છે અને એનું નામ છે જાણવાની પ્રવૃત્તિ, એટલે એને જ્ઞાન અવસ્થા કહે. પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા, જ્ઞાન અવસ્થા. હવે વિકાસ ક્રમ કેવો છે? આખા અસ્તિત્વમાં એવી અસંખ્ય ધરતીઓ છે કે જ્યાં હજી ઠોસ પૃથ્વી જેવું સ્ટ્રક્ચર નથી, ખાલી ધૂળની ડમરીઓ છે, ખાલી વાયુઓ છે. જે લોકો સોલર સિસ્ટમ ભણાવતા હશે શિક્ષકોને ખબર હશે, કેટલીક ધરતીઓ એવી છે કે જ્યાં પદાર્થ અવસ્થા તો છે, ઠોસ છે, પણ સંપૂર્ણ સજી નથી. જેમ કે ચંદ્ર, પૃથ્વીની જેવો જ પોળો છે, પાણી છે ચંદ્ર ઉપર? ના. સોલર સિસ્ટમમાં એવા કેટલાય ગ્રહો છે જે સોલિડ છે પણ એમાં પાણી નથી. અનંત અવકાશમાં અસંખ્ય ગેલેક્સીઓ છે, એમાં કોઈ ગેલેક્સીઓમાં એવું પણ હશે કે જ્યાં પૃથ્વી હશે, પાણી પણ હશે અને વનસ્પતિઓ હશે પણ પ્રાણીઓ નહીં હોય. બહાર આપણે આપણી પૃથ્વીનો ઇતિહાસ જોઈએ તો
तो खोदिए छे तो डायनासोर निकले, खोदिए छे तो मोटा तोतिंग वृक्षों नाशमी निकले। तो पृथ्वीना इवोल्यूशन क्रमनी अंदर जोईए छे तो क्रमशः पदार्थ अवस्था सजती सजती ए स्थितिए पहोंची। जो जूना वृक्षना फॉसिलमांथी खबर पड़े छे के वातावरण मिथेन वाळुं छे, तो ए वखतनी वनस्पतिओ मिथेन ने पचावी शकती हती। एम करता करता पृथ्वीनुं वातावरण प्रचुर मात्रामां नाइट्रोजन कार्बन डाइऑक्साइड वाळुं बन्युं अने वनस्पतिनो प्रादुर्भाव थयो, जे कार्बन डाइऑक्साइड शोषे छे અને ઓક્સિજન છોડે છે। વિકાસક્રમ પદાર્થ અવસ્થામાંથી ક્રમશઃ પ્રાણ અવસ્થા વનસ્પતિ વિકાસક્રમ જે બન્યું એની પરંપરા। લીલ બની ગઈ, લીલની પરંપરા, પરંપરા એટલે પછી લીલ છે 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 છે, પછી વટવૃક્ષ એટલે વડલા પીપળ જેવા મોટા વૃક્ષો બન્યા તો એની પણ પરંપરા। વિકાસક્રમ પદાર્થ અવસ્થામાં વિકાસક્રમના પરિણામ સ્વરૂપ પ્રાણાવસ્થા। આટલું સમજાય છે? કેવી રીતે થાય એ સમજાવું છું, પણ પહેલાં આખું સિક્વન્સ જોઈ લો। પ્રાણ અવસ્થામાં વિકાસ થતો ચાલ્યો, કેવી પ્રાણાવસ્થા? એકદમ સામાન્ય એકકોષીય પ્રાણરચના જેવા લીલા સેલ્સ, પછી બહુકોષીય રચનાઓ, પછી અંગુપાંગ જેમ કે ઘાસ સિમ્પલ રચના, પછી કોમ્પ્લેક્સ છોડ શું ઝાડ। વિકસિત પ્રાણ અવસ્થામાં ફૂલ બીજ ફરી પાછું એકવાર જર્મિનેશન, છોડ ફૂલ બીજ અથવા ફળ, ફળની અંદર બીજ, આમ પરંપરા કન્ટિન્યુઅસ। લીમડાની લીંબોળી વાવો એટલે લીમડો જ થાય ને, પછી ફરી લીંબોળી આવે એમાંથી લીમડો જ થાય કે પછી ફરી લીંબોળી આવે એમાંથી આંબો થાય? એવું ના થાય। તો પ્રાણ અવસ્થાના વિકાસમાં વિકસિત શરીરો થતા ચાલે। પ્રાથમિક કક્ષાની પ્રાણ અવસ્થાઓ બહુ સિમ્પલ છે, ઓક્સિજન આવાગમન અને પુષ્ટ થાય, બીજું કાંઈ જ નહીં। વિકસિત વનસ્પતિઓમાં બીજની અંદર આખા વૃક્ષની ડિઝાઇન, તમારી સામે બે સરખા બીયા મૂક્યા હોય, એક રાયનું બી અને એક વડનું બી, વડના ડેટામાંથી કાઢેલું એક બી, બંને સાઈઝમાં દેખાવમાં લગભગ સરખા। રાયનો છોડ કે શું ભાઈ કેટલા મહિના ટકે? ત્રણ ચાર મહિના, ત્રણ મહિના, ત્રણ મહિનામાં રાયનો છોડ આખો કાર્યક્રમ પૂરો કરી નાખે, એમાં ફૂલ આવી જાય, બીજ આવી જાય અને છોડ મરી જાય। જ્યારે વડનું ઝાડ હજાર વર્ષો, સમજાય છે ને? વૃક્ષ બીજ ન્યાય, એવું આપણા જૂના દર્શનમાં શબ્દ છે, કેટલાય એવું સાંભળે છે, વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, રાઈટ? સાંભળે છે ને? લખી તું બીજની અંદર કમ્પ્લીટ ડિઝાઇન છે, આ માણસે કરી કે છે? છે છે છે, જે છે એનો અભ્યાસ છે। એટલે ઘણાને એવું થાય કે કોકે બનાવી હશે, આપણે ટેબલ બનાવી ગયા ને એટલે આપણને શું થાય? કોકે તો બનાવ્યું હશે, એટલે થોડીક વાર માટે કોકને સાઈડમાં રાખીને સમજવાની કોશિશ કરજો। પ્રાણ અવસ્થામાં વિકાસના ભાગરૂપે શું થયું? સ્ટેશનરી એક જ જગ્યાએ વનસ્પતિ છે, એની મુવમેન્ટ અત્યંત ધીમી છે। ફૂલ સવારે કળી છે, બે ત્રણ કલાક પછી ફૂલ છે, મતલબ મુવમેન્ટ તો છે। સંકોચાયેલું પાંદડું છે, ધીમે 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 ખુલી જાય છે, આ મુવમેન્ટ ધીમી છે, એમાં વિકાસક્રમમાં મુવમેન્ટ ફાસ્ટ થઈ જાય। લજામણી કેટલાય જોઈ છે? લજામણી ટચ મી નોટ જોયું છે, અડતાની સાથે મુવમેન્ટ, હજી આ એક જ જગ્યાએ મુવમેન્ટ છે, હજી વિકાસ થયો, શૂટિંગ ચાલુ થઈ ગયું। કેટલાક વનસ્પતિના બિયા એનું ફળ પાકી જાય, સુકાઈ જાય, ફાટે, એટલે એમાંથી બિયામ થ્રો થાય, ફેંકાય, હજી મુવમેન્ટ ફાસ્ટ થઈ, બીની સાથે પાંખો આવી, આંકડા જોયા, આંકડાના ફૂલ બધા કે ડોસી ઉડી, ગુજરાતમાં એવું કે બિયાની સાથે પાંખો છે, રૂ જેવી રચના, કપાસ ખૂબ બધું રૂ છે, બિયા છે એકચ્યુઅલી, પવન આવે ઉડે, એડેનિયમ શિમળો ઇન્દ્રજવ
આ બધી વનસ્પતિઓ તમે જોશો તો બધાની સાથે પીની સાથે પાંગો છે. પવન આવે દૂર જાય, જુઓ અંદર શું દેખાઈ રહ્યું છે, ગતિ દેખાય છે. આ વિકાસક્રમ છે. હજી પણ વિકાસક્રમની અંદર બહુ પ્રાથમિક કક્ષાની રચનાઓ છે. પછીનું જે વિકાસક્રમમાં આવ્યું છે એવી પ્રાણ કોશિકાઓ જે પોતે સ્વતંત્ર રીતે ઉડે છે, જેમ કે મચ્છર. તમે મચ્છરને જીવ માનતા હશો, એ જીવન વિદ્યામાં મચ્છરને જીવ નહીં બલકે પ્રાણ અવસ્થાનો વિકસિત એકમ કહે છે, કારણ કે એની અંદર એવા પ્રકારની ઇન્ટેલિજન્સ નથી જેની જીવ અવસ્થામાં છે. જીવ અવસ્થામાં કેવી ઇન્ટેલિજન્સ છે ખબર? એવા લોકોને હું જીવ અવસ્થા કહું છું, એવા પ્રાણીઓને જેને પાળી શકાય, જે માનવીય સંકેતો ગ્રહણ કરી શકે, એ બધાને હું જીવ અવસ્થામાં મૂકું છું. બાકી બધી પ્રાણ અવસ્થાની વિકસિત રચનાઓ છે અથવા જીવ અવસ્થા તરફ જતા વિકસિત શરીરો છે. જેમ કે મગર બહુ મોટી સાઇઝની છે, સાઇઝ બહુ મોટી છે, પણ ઉંદરડા અને મગર બેને કમ્પેર કરો, ઉંદરડું પાળી શકાય છે, મગર પાળી શકાતો નથી. ખાવા ખવડાવવાનો કાર્યક્રમ ચાલે પણ એ તમને માનવીય સંકેતો ગ્રહણ કરે એવું ના થાય. મચ્છર તમારા શરીરની વાસથી નજીક આવે તો સ્ટ્રોંગ પરફ્યુમ છાંટી દો કે ઓડોમસ ચોપડી દો તો મચ્છરમાં એ ઇન્ટેલિજન્સ નથી કે અહીંયા જઈને કરડ્યું. પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, પ્રાણ અવસ્થાના વિકસિત એકમો, એમાં મુમેન્ટ. હવે શું થઈ રહ્યું છે તમારી સામે? વિકાસ ક્રમ છે અને વિકાસ પણ છે. અત્યારે લીલ પણ છે અને વડના ઝાડ પણ છે, રજામણી પણ છે, મચ્છર પણ છે, મગર પણ છે, બધા પ્રાણ કોશિકાઓના એકમો. પછી વિકસિત થતા થતા આ જીવ શરીરો એક એવી સ્થિતિએ પહોંચ્યા કે શરીરને ચલાવનાર એક ઓર્ગન છે જેનું નામ છે બ્રેઇન. એ બ્રેઇન આખા શરીરના બધા જ ઉપાંગોને નિયંત્રિત કરે. જો વૃક્ષની અંદર બીજ છે, બીજની અંદર ડિઝાઇન છે, એ ડિઝાઇન પ્રમાણે વૃક્ષ યોગ્ય સમયે ફૂલ આવશે. તમે ઈચ્છો ત્યારે ફૂલ આવે, સિઝન પ્રમાણે જ બધું થાય. જો સિઝન બદલાઈ જાય તો ફૂલ પણ બદલાઈ જાય. ફૂલની બધી જ સમય સાંકળ તૂટી જાય. અમે દર વર્ષે હોળીના અઠવાડિયામાં સેમ્બલ પાણી આ લોકનિકેતનના કેમ્પસમાં જ ટ્રેકિંગનો કેમ્પ કરીએ. એક ઉત્પલભાઈ આવેલા છે, કેસુડાના ફૂલો ખૂબ ખીલે અને એક જ એજન્ડા, જંગલમાં કેસુડાના ફૂલો જોવા, મિત્રો સાથે આનંદ કરો, ગીતો ગાવો, કેમ્પમાં રહેવું. સુખનું સરનામું મળી ગયું તો સુખી તો થઈએ, સંબંધનું સુખ. ખાલી દોસ્તો જ આવે, કોઈને કોઈની સાથે ગાંઠો ના હોય, બધા ભેગા મળીને આનંદ કરીએ. અને આનંદ નિર્દોષ આનંદ હોય. અમારા કાર્યક્રમમાં કોઈની ઠઠ્ઠા મશ્કરી, કોઈનું ખેંચણતાણ, કોઈ રાજકીય પાર્ટીઓની ચર્ચાઓ આવું કશું ના હોય. ગીતો હોય, કવિતાઓ હોય, માનવ જીવનને સુંદર બનાવે, સારું બનાવે એવી વાત કરીએ. જેવું વાતાવરણમાં પલટો આવ્યો બધું જ બદલાઈ ગયું. હું છેલ્લા 25 વર્ષથી કેસુડાના ફૂલો જોતો આવ્યો છું, હવે કહી નથી શકતો. પહેલાં કહી શકતો હતો કે હોળીની અઠવાડિયામાં આમ કે આમ કેસુડાના પૂર બહારમાં ફૂલો હશે. હવે એવું ના થાય, હોળી પહેલાં પતી પી ગયું હોય અને હોળી પછી બહુ મોડે ફૂલો આવે એવું થાય. સમજાય છે? પ્રાણ અવસ્થાની અંદર વાતાવરણ સાથે અનુકૂળતા પ્રતિકૂળતા છે. પ્રાણ અવસ્થામાં સોઇલમાં કેટલાક તત્વો છે તો એને અનુરૂપ ફાલ આવશે. પાછલા 2 વર્ષ મારા ઘરે એટલા બધા લીંબુ થયા કે ખૂબ બધા મિત્રોને ગાંધીનગર અમદાવાદ સુધી લીંબુ પહોંચાડ્યું. આ વર્ષે ફાલ જ નથી, બહુ જ ઓછા. એટલે અમે બજારમાંથી લીંબુ લાવીએ છીએ, એટલા ઓછા. સૃષ્ટિ દર્શન, એમાં વિકાસ ક્રમ છે, વિકાસ છે. વિકાસ છે મતલબ જે વિકસિત થઈ છે રચના, પછી એ નિરંતર છે, પછી એની પરંપરા છે. એટલે એવું નથી થયું કે લીલમાંથી ગુલાબનો છોડ થયો, ગુલાબના છોડમાંથી વડ થઈ ગયો એટલે હવે લીલ નથી. લીલે છે, ગુલાબનો છોડે છે અને વડનું ઝાડે છે.
પછી સાવ નાના અમીબા પણ છે, ઇસ્ટેરિશિયા કોલાઈ પણ છે, વંદોય છે, ચાંચળ, માંકડ, ઉંદર બધી પ્રાથમિક કક્ષામાંથી વિકસિત જીવશરીરની રચનાઓ પણ છે. પછી મેધસ એટલે બ્રેઇનનો વિકાસ ચાલુ થાય છે. વિકાસક્રમમાં એવી હદે બ્રેઇન તૈયાર થઈ જાય છે કે હવે બ્રેઇન આખા શરીરના બધા અંગોને નિયંત્રિત કરે. જીવ શરીરોમાં જેના બ્રેઇન વિકસિત થઈ ગયા છે એને જીવન ચલાવવાનું શરૂ કરે. ગાય, ઘોડા, બકરી જેને પાળી શકાય, જે માનવ સાથે સંકેતોને આદાન પ્રદાન કરી શકે એ બધાને જીવન ચલાવે. કેટલા શરીરો ચલતા ચલતા હજી મેધસનું પૂર્ણ વિકસીકરણ અને શરીરનું પણ પૂર્ણ વિકાસ કરે એટલે માનવ શરીર. માનવ શરીરની ખાલી આંગળાઓની રચના જોવા માત્રથી ખબર પડશે આપણી જેવા દેખાતા બબૂન, ઓરાંગુટાન, ચિમ્પાન્ઝી, ગોરિલા, વાનરોની જાતિઓ બોલું છું, આપણા પંજાને એમના પંજામાં ડિફરન્સ જોશો એટલે ખબર પડશે કે ટેકનોલોજીકલ વિકાસ કેવી રીતે થયો. આપણા પંજાને અત્યારે બધા ધ્યાનથી જુઓ, ચારેય આંગળીઓ સીધી છે પણ અંગૂઠો સીધો નથી, અને એટલે અંગૂઠો પ્રત્યેક આંગળીને પ્રત્યેક જગ્યાએ અડી શકે, આગળ પાછળ ઉપર નીચે. આને કારણે આપણે તમામ પ્રકારના ટૂલ બનાવી શક્યા છીએ અને તમામ પ્રકારના ટૂલ ચલાવી શકીએ છીએ. હેન્ડલ પાડવું હોય ને તો આમ પકડીને પાડીએ, અને સ્વિચ દબાવીએ તો આમ દબાવીએ, કેટલાક હુક ખેંચવા માટે આમ કરીએ. આ બધી આંગળાઓની રચના છે એને કારણે ટેકનોલોજીકલ બધી જ રચના. માનવ શરીરના વિકાસ થયા પછી હવે શું છે, તમે જાગતા હો કે ઊંઘતા હો તમારું બ્રેઇન તમારી આખી સિસ્ટમને સિસ્ટમેટિકલી નિયંત્રિત કરે. કિડની પોતે વ્યવસ્થા છે અને આખા શરીરની વ્યવસ્થામાં ભાગીદારી છે. હૃદય પોતે વ્યવસ્થા છે, આખા શરીરની વ્યવસ્થામાં ભાગીદારી છે. પણ પ્રત્યેક અંગો કેવી રીતે ભાગીદારી કરશે એનું સંપૂર્ણ નિયંત્રણ બ્રેઇનમાં છે. અને આ બ્રેઇનના માધ્યમથી જીવન શરીરને ચલાવે છે. બધા જમણો હાથ ઉપર કરો, ચલાવ્યું ને? શું થયું હવે આને સાયન્ટિફિકલી સમજીએ. હું બોલ્યો, તમે સાંભળ્યો, એની વચ્ચે ઘટના શું ઘટી એ ખબર તમને? અસ્તિત્વમાં ક્યાંય અવાજ નથી. આ બધો અવાજનો જે ખેલ છે સમજાવું છું વૈજ્ઞાનિક રીતે. હું બોલું છું તો વાઇબ્રેશન ખાલી ત્યાં જાય છે, વચ્ચે કોઈ અવાજ નથી. વાઇબ્રેશન અહીંયા જઈને અથડાય છે એટલે ત્યાં અથોડીની રચના છે, એ ત્યાં વાઇબ્રેટ થાય છે. એ વાઇબ્રેશન જે લિસનિંગ નર્વ્સ છે અને બ્રેઇન સુધી પહોંચાડે છે સિગ્નલ, અને બ્રેઇને અવાજનું અર્થઘટન કરે. વચ્ચે કંઈ જ નથી. એટલે હું બોલું છું ને તમે સાંભળો છો, ખાલી અહીંયાથી ત્યાં કંપન જાય છે. અને કેટલું ફાસ્ટ થાય છે બધું. કેટલાક તો એટલા સુપર ઇન્ટેલિજન્ટ છે આપણી અંદર, હું બોલું એ પહેલાં જ સાંભળી જાય. મને ખબર છે તમારો ઇન્ટેન્શન જ આવો હતો, તમે તો છો જ લુચ્ચા પહેલેથી જ, હજી તું કશું બોલ્યો જ નથી, ક્યાં સાંભળી જાય છે. સમજાય છે? માન્યતા, પૂર્વગ્રહો, ભૂતકાળની પીડા. બ્રેઇન અંગ ઉપાંગોને નિયંત્રિત કરે, પણ બ્રેઇનને હું નિયંત્રિત કરું. શરીરના પ્રત્યેક અંગ ઉપાંગોમાંથી પસાર થતો થતો હું અત્યંત સૂક્ષ્મ શરીર આખા શરીરને ચલાવી શકું એવી આમાં વાત છે. એક ચિત્ર દોરું, સ્વિચ કરજો ભાઈ. હવે હું તમારી સામે જે મૂકીશ એ બધા પ્રસ્તાવો જ છે, પહેલાંય પ્રસ્તાવો હતા, પણ હવેના પ્રસ્તાવો કદાચ તમારા માટે માનવાનું કાર્યક્રમ છે. કોશિશ કરશો તો જાણી શકશો, બાકી તો માનવાનું જ થશે, એટલે કોશિશ કરવાની છે. એકચ્યુઅલી આ બહુ જ વિસિનિટીમાં છે એને કારણે એવું થાય. યસ, તમને અવાજમાં બરોબર છે?
નંદિની વાત તો વધારે સારું ચિત્ર દોર્યું હોય, મને બહુ ચકડા પડતા આપણે છે એટલે મેં આવું દોર્યું. ટેમ્પરરી માની લો માનવ શરીરનો ગ્રાફ છે. હું જીવન અત્યંત સૂક્ષ્મ પરમાણુ સ્વરૂપે છું અને હું પ્રત્યેક પ્રાણ કોશિકામાંથી ખૂબ જ ઝડપભેર પસાર થતાં થતાં મારા શરીરને ચલાવું છું અને એને કારણે મારો આખો પ્રવાસ મારા શરીરથી થોડેક બહાર સુધી હું ઝાકાર સ્વરૂપે જોવા મળે છે. આ પ્રસ્તાવ છે. મારું સ્વરૂપ કેવું છે? પરમાણુ સ્વરૂપ, સૂક્ષ્મ. હવે એવું કેવી રીતે ખબર પડે? બધા પોતાના શરીર પર ધ્યાન આપજો. જ્યાં ધ્યાન લઈ જશો એ અંગ સમજાશે, દેખાશે. બધા પોતાનું ધ્યાન પગના પંજા તરફ લઈ જાઓ. આંખો બંધ કરવાની જરાય આવશ્યકતા નથી. પંજો ત્યાં છે જ, પહેલાં હતો પણ ત્યારે ધ્યાન નહોતું. રાઈટ, માથાના ટોચ પર લઈ જાઓ, કોણીએ લઈ જાઓ. જે સેલનો નિર્ણય લેવો છે ને એ સેલ પણ હું સાથે લઈ આવ્યો છું કે જે ચાર્જિંગની ક્ષમતા ગુમાવી બેઠા છે. આ તો બરાબર છે, હજી બરાબર છે. પીઠ ઉપર લઈ જાઓ, જે ખુરશી કાનની બૂટ ઉપર લઈ જાઓ, શ્વાસ ચાલી રહ્યો છે એની ઉપર લઈ જાઓ. બિલકુલ તમારી છાતી તરફ ધ્યાન આપો. છાતી ખુલી રહી છે, સંકોચાઈ રહી છે. નાકની અંદરથી પસાર થતો શ્વાસ ફેફસામાં જઈ રહ્યો છે અને નીકળી રહ્યો. ઓકે, પહેલા જ ચાલતો હતો કે મેં કીધું એટલે ચાલવા માંડ્યો? પહેલે ચાલતો હતો, ચાલતો જ રહેશે, પણ આપણું ધ્યાન હતું નહીં. આમ પ્રત્યેક કોશિકામાંથી પસાર થતાં થતાં આખું શરીર આપણે ચલાવીએ છીએ એવું અહીંયા વિદ્યામાં પ્રસ્તાવ છે. હમણાં તમારે એને સ્વીકારવો નહીં, તમારી મન છે. મારું તમને ખાલી એટલું જ આમંત્રણ છે કે હમણાં એને સાઈડમાં રાખીને પણ બાકીના વિષય વસ્તુને જોતા રહેજો. તો શું થયું યાત્રામાં? વિકાસ ક્રમ છે, વિકાસ છે. વિકાસમાં વિકસિત શરીર થઈ ગયું, માનવ શરીર આવી ગયું, એટલું વિકસિત કે બધું કરી શકાય. આ શરીર ચલાવતા ચલાવતા આંખો, કાન, આ બધા પાંચે ઇન્દ્રિયોની મદદથી આખા અસ્તિત્વને સમજવાની હવે મારામાં ક્ષમતા પણ છે. પશુમાં ચાર જ કાર્યક્રમ છે, આહાર, નિદ્રા, ભય ને મૈત્ર. તો આંખોથી શું જોશે? શું ખાવ, ક્યારે ખાવ? પેટ ભરેલું હશે તો પશુ ખાતું નથી. પેટ ભરેલું હોય ગાયની સામે મૂક્યો જ ખાય. આંખથી શું દેખાય? ખોરાક. આહાર, નિદ્રા, ભય ને મૈથુન ચાર પ્રવૃત્તિ માટે પશુઓ પાંચ ઇન્દ્રિયોનો પ્રયોગ કરે છે. હવે માણસ જોજો મેં શું બોલ્યો. ચાર વિષયની પૂર્તિ અર્થે, ચાર વિષયની પૂર્તિ અર્થે પશુ પાંચ ઇન્દ્રિયોનો પ્રયોગ કરે છે. માણસ પાંચ ઇન્દ્રિયો થકી શું કરે? પાંચ ઇન્દ્રિયો થકી ચાર વિષયની પૂર્તિ કરે છે તો પશુ કરે છે, તો આપણે બી કરીએ છીએ, બીજું શું જ કરીએ? આ પાંચ ઇન્દ્રિયો થકી સુખ મેળવવાની કોશિશ કરીએ છીએ,
જ્યારે કે ત્યાં અહીંયા છે નહીં. આહારનો પોઈન્ટ પકડીએ, આહાર પોષણના અર્થે છે કે સ્વાદના અર્થે છે? અને આપણે સુખ સ્વાદમાં શોધીએ છીએ. સ્વાદ શેના અર્થે છે? શરીરના અંદર કેટલા દ્રવ્યો ઉપકારક છે અને કેટલાક ઉપકારક નથી. જેમ કે કાલનું ઉદાહરણ, ઘણા તીખા મરચા ખાઈ શકે, ઘણા ના ખાઈ શકે. શરીર સિસ્ટમ છે, જીભમાં સિસ્ટમ છે, તારા માટે યોગ્ય નથી, સિગ્નલ રહેવા દે. પણ પીરો ખાય છે ને તો ખાવું જ પડે ને, આખા મરચાના ભજીયા તો ખાવા જ પડે. અમદાવાદ વાળા કે વિજયની દાબેલી, ખાડાના દાળવડા, નાગરની ચોળાફળી, અને ગુજરાતમાં જાઓ તો ખંભાતનું હલવાસણ, સુરતની ઘારી, સિકંદરની ખારી સિંગ. આપણે અહીંયા રોકાઈ જઈએ, ગુજરાતની બહાર જઈશું તો પછી ઘણું છે. ઋતુ સમજાય છે ને? જાણીને સુખી થવાની ક્ષમતા છે. ઇન્દ્રિયોનો પ્રયોગ સુખ મેળવવા માટે કરીએ છીએ તો શું થઈ ગયું? માનવની ચેતનાની વિકાસની સંપૂર્ણ સંભાવના ઉપર ચોકડી મારી દીધી. પશુઓ માટે આવશ્યક છે અને પર્યાપ્ત છે. ઇન્દ્રિયોના પ્રયોગ થકી ચાર વિષયોની પૂર્તિ કરે. એનો એક વિષય છે આહાર, તો આંખોની મદદથી એની પૂર્તિ કરી લે કે શું ખવાય ને ક્યારે ખવાય. માણસ શું કરશે? મોહન થાળ બનશે આછો પીળો કે બ્રાઉન, હવે એની અંદર રંગ નાખશે. મોહન થાળમાં રંગ નાખશે, બુંદીમાં રંગ નાખશે. હમણાં વાળું કરતું હોય તો ગુલાબી, ફ્લોરોસન્ટ ગુલાબી. તો તમારા ટી શર્ટ જેવો રંગ. મેં કીધું અમારે નથી ખાવો. તો પેલો ભાઈ કે આ તો કોપરા પાક છે, ખાવો જ પડે, આઠમનો સ્પેશિયલ બનાવ્યો છે. કેશુભાઈ હણોલ ગામની વાત કરું છું, લખાણી પેંડાવાળાને ત્યાં ઊભો હતો. એટલો બધો લોકો મંડાણા કે મારે એક ચમચી તો ખાવ જ પડે. હું મારે પર્યાવરણનું જ્ઞાન મેળવેલું કહેવાતું, એમાં એટલી ખબર કે ફૂડ કલર ખવાય અને એ પણ મર્યાદામાં ખવાય. પછી મારો કીડો અંદર વધારે સળવળ્યો, એટલે મેં કીધું કયો રંગ વાપરો છો? કે અમે ફૂડ કલર જ વાપરીએ. તો મેં તમને બાટલી બતાવો, બાટલી બતાડી, એક્સપાયર્ડ ઇન 2018. એક ચમચી કપરા પાકું ઉતરી ગયો હતો પહેલાં. સમજાય છે? ખાલી આ એક ઉદાહરણથી ખ્યાલ આવે છે? કોપરા પાક કે મોહન થાળ જીભ વડે ખાવાની વસ્તુ છે ને, અને સ્વાદવાની વસ્તુ છે, એને આંખને શું લેવા દેવા? એમાં રંગ નાખવાની ક્યાં આવશ્યકતા છે? કારણ કે હેતે રંગ નાખેલો બનાવ્યો ને, એટલે ઉત્પળે તાળી પાડી કે મસ્ત. એટલે પછી દિનેશ કુમારે ઘોષણા કરી, મોહન થાળ એટલે ગોલ્ડન યલો, કોપરા પાક એટલે ગુલાબી, બુંદી એટલે કેસરી, પછી બધા જીકમ જીક. હવે ખબર પડી, પશુઓમાં પાંચ ઇન્દ્રિયોની મદદ લઈને પોતાના ચાર વિષયોની પૂર્તિ કરવાનો પ્રયત્ન છે. માણસ પોતાના ચાર વિષયો અને જાણવાની તમામ સંભાવનાઓ એ બધાનું પોટલું વાળીને પાંચ ઇન્દ્રિયોમાં ફિક્સ કરી દે છે. તો પાંચ ઇન્દ્રિયો થકી વિષય તૃપ્તિ કે ઇન્દ્રિય તૃપ્તિ થકી વિષય? ઇન્દ્રિય તૃપ્તિ થકી વિષયની તૃપ્તિ થતી નથી. જો થતી હોય તો આટલી વેરાયટીનું ખાઈ ખાઈને ઇન્દ્રિય તૃપ્તિ કર્યા પછી પણ હજી કેમ સંતોષ નથી થતો? તો સંતોષનો કાર્યક્રમ ઇન્દ્રિય તૃપ્તિ સાથે નથી. એટલું તો ફિક્સ થઈ ગયું. તમને ભાવતી વસ્તુ તમે ખાઓ, એક વાર ખાઓ, બે વાર ખાઓ, ત્રણ વાર ખાઓ, વર્ષો વર્ષ ખાઓ, તો હજી સંતોષ થયો છે? એ તો પેન્ડિંગ જ છે. તમને પાણીપુરી ભાવે છે તો ભાવે છે, તો ભાવે છે, તો ભાવે છે, તો ભાવે છે, સંતોષ તો આવ્યો જ નહીં. પણ તમને તમારા ભાઈ સાથે અદ્ભુત મીઠો સંબંધ હોય, તો ભાઈ સામે હોય કે ના હોય, પૃથ્વી પર હોય કે ના હોય, એ સંતોષ તમારી અંદર નિરંતર છે. આજે રાજુભાઈ ભાઈ ભોજન વખતે મને વાત કરી, પ્રકાશ હજી છે. એટલે પ્રકાશનું શરીર શાંત થઈ ગયું, પણ પ્રકાશનું હોવું એ નિરંતર છે. એનો જે ભાવ છે, તૃપ્તિનો ભાવ, એ નિરંતર છે. જેટલી સમજણ થઈ ગઈ એટલી તૃપ્તિ આપણો રોકડો કેમ શું કહેવાય પ્રાપ્તિ છે, એ હંમેશ માટે છે. આ હું જે કહી રહ્યો છું એ તમે જોઈ રહ્યા છો કે ખાલી સાંભળી રહ્યા છો?
જોઈ રહ્યા છો, તમારા જો તૃપ્તિદાયક સંબંધો છે તો એ નિરંતર છે ને, પણ વાટકી વ્યવહારના સંબંધો તો સંબંધો જ નથી, લેવડ દેવડ છે. તું મુજે હાંડવા દો, મેં તમે ઢોકલા દેતા હું, પછી તમારા તરફથી હાંડવા હોય તો બંધ થાય, એટલે કે એને સંબંધ નથી રાખવો તો આપણે શું કામ રાખવું. અને સંબંધ કહેવાય વાટકી વ્યવહાર. તમે મારી સામે સ્માઈલ કરો, હું તમારી સામે સ્માઈલ કરું, તમે મોં રૂમચ કરો એટલે હું મોં રૂમચ કરું, આ સંબંધ કહેવાય. ટીટ ફોર ટેટ. બોલો પ્રવીણ કાકા. કળજુગ છે કે આપણે જે સમય ચાલી રહ્યો છે એને કળજુગ કહીએ છીએ, તમને શું લાગે છે? આમને આપો, કળયુગ સતયુગ જેવું શું ચીજ છે? માન્યતા છે કે કઈ વાસ્તવિકતા છે? સમય પ્રમાણે પરિવર્તન બધામાં આયા કરે છે. રામના વખતે કંઈક જુદું હતું, કૃષ્ણ વખતે કંઈક જુદું હશે, અત્યારના પીડીએફમાં જુદું છે. એટલે સમય સમય સમયે બદલાતું જાય છે, એમાં આ બધી ઉપાધિ ઉત્પન્ન થાય છે. એ જાતે બદલાય છે કે આપણે બદલીએ છીએ? સમય આવે છે એટલે બધું બદલાઈ જાય છે, કે બધું બધા માણસો બદલાઈ જાય છે એટલે એવો સમય આવે છે? એવું થાય છે કે 1 જાન્યુઆરી 2025 આ દિવસથી સતયુગ શરૂ થશે, રાતો રાત બધા માણસો સરસ થઈ જશે, એવું વ્યાજબી લાગે છે કે માણસો ભેગા થઈને સમજદારી પૂર્વક વર્તે તો ક્રમશઃ સમાજ સારો થાય? શું કહેવું છે કેશુભાઈ? સમાજ સારો થાય, પણ આપણે મૂલવવાની ક્ષમતા બદલાય ને. કૃષ્ણ વખતે આવું હતું, અત્યારે હાવ આવું જ થઈ ગયું છે, એ મૂલવણી હું કરું છું. ખરેખર સમાજ કે સંસાર બધો બદલાયો નથી. એક દ્રષ્ટિએ જુઓ તો ત્યારે એવું જ હતું. તમે કૃષ્ણનો સમય જો સારું ગણતા હો તો વિચાર કરો, એક સ્ત્રી મેન્સિસમાં છે, રજસ્વલા છે, સામે ગુરુઓ બેઠા છે, પિતા બેઠા છે, મહાન પિતાઓ બેઠા છે, તે તે સમયના ગ્રેટ માણસો બેઠા છે. એમાં એક ભાઈ એને ઊંચકીને જાહેરમાં એનું વસ્ત્ર હરણ કરે, એ સમય શું સારો હતો? સીતાજી ઘરમાં છે અને કોઈ એને ઉપાડી જાય કે હું તને મારી પત્ની બનાવું, પેલા વનવાસમાં છે, રાઈટ, કશું છે નહીં, અને પેલો રાજા છે. આ શોષણનો કેસ છે કે બીજો કોઈ કેસ છે? કયો સમય સારો? તપ કરી કરીને કેવા ઋષિઓ હતા, બધું બાળી નાખે એવો શાપ આપી દે, આટલો બધો ગુસ્સો કેવી રીતે રહી શકે કોઈ માણસ વર્ષો વર્ષો સુધી તપ કરે? જુઓ, તમે જે જે લોકોએ જૂની વાર્તાઓ વાંચી છે એ વાર્તાઓ વિશે તમે જેવું માનશો ને એવો જ જવાબ તમે આપશો. એટલે પહેલેથી લગાતાર માનના નહીં, જાનના જાનના તમારો તર્ક લગાડો એવું હોય. બોલો. મહાભારત ને રામાયણ ની સિરિયલોમાં આપણે જોયું કે કોઈ ઋષિ મુનિએ શાપ આપ્યા વગર છોડ્યા નથી કોઈ એક પણ. આવો આવો અનુભવ, કાંઈ સામ ક્રોધ ઉપર કોઈનો કંટ્રોલ જ નહીં, કોકે કઈ ગુનો કર્યો એટલે માફ કરવાની વાત જ નહીં. કેટલું શાપી તો બધા શાપ સીધું સીધું છે, ખૂબ સરસ, બિલકુલ. કારણ કે આ કોરોના કાળમાં બે વ્યવસ્થિત સિરિયલો જોઈ એટલે એમાં એવો અનુભવ થયો કે આ ઋષિ મુનિએ કોઈને છોડ્યા નથી. આપણે કોઈ ચેલેન્જિંગ ક્વેશ્ચન પૂછીએ ને તો જ આપણી અંદર ધાર નીકળે. જેણે એવું તપ કર્યું કે આખું કૈલાસ હલાવી નાખ્યો અને શિવજીને પ્રસન્ન કર્યા, એની અંદરની કામવૃત્તિ ગઈ જ નહીં કે સીતા ઉપર નજર બગાડી? એવું તે કેવું તપ કર્યું? એવી તે કેવી સ્થિતિ કે ભગવાન બી પ્રસન્ન થઈ ગયા પછી પણ સુધર્યો નહીં? આ વાર્તાઓ કોણે બનાવી છે? આ વાર્તાઓ આપણે જ બનાવી છે. જરાય ડઘાઈ નહીં છે સાહેબ, આપણા દેશમાં રામ અવશ્ય થયા હશે એનો કોઈ ડાઉટ નહીં, થયા હશે. દેશમાં 14,000થી વધુ શહેરોના કે ગામોના નામની આગળ રામ છે. ઇન્ડોનેશિયા ગયો તો એ લોકો કે રામ અહીંયા થયા, મલેશિયાની અંદર કે રામ અહીંયા થયા, અયોધ્યા એવા તો નામો છે. મને યાદ નથી કોઈ દેશમાં જે પ્રધાન છે એને સ્ટેટને રામ કહેવાય છે, આપણે વડાપ્રધાન કહીએ ને તો રામ 1 રામ 2 રામ 3 એમ,
पहला बड़ा प्रधान कौन आया पी कौन आया એટલે રામ થયા હશે, પણ રામ કેવા થયા હશે એ અત્યારે કોઈ ના કહી શકે. નિરક્ષીર વિવેકથી જુઓ, દેશમાં 25 રામાયણો છે, બધાના રામની અંદરના ચર્ચા જુદી જુદી છે. તો આપણી પાસે તો પુસ્તક જ છે, આપણે શુદ્ધ તર્ક એ લગાડવાનું છે કે રામની આખી વાર્તામાંથી માનવ જાતને બહેતર બનાવે એવું કયું તત્વ મને સ્વીકૃત છે. પછી હૈસો હૈસોમાં શું છે, બધું જ માનના. કોઈ પોતાની સગર્ભા પત્નીને જંગલમાં મૂકી આવે, હવે તું તારું ફોડી લે, સ્વીકાર્ય છે? અને બે છોકરો સગા પપ્પાને મારવા તૈયાર થઈ જાય, સ્વીકાર્ય છે? જે સ્વીકાર્ય નથી, આપણી વાર્તાઓ તો આપણે જેવા છીએ એવી જ છે. આપણી કલ્પનાશીલતાનો ફેલાવ છે. ગાંધીજી તો હજી હમણાં થઈ ગયા, રાઈટ? થોડા સમય પછી ગાંધીજી વિશે એવી વાતો લખાય કે નવી પેઢીને ખબર જ ના પડે કે આવું ખરેખર થયું હશે. અત્યાર સુધી ડોક્યુમેન્ટરી આપણી પાસે જે કંઈ છે, ફિલ્મો છે, ફોટાઓ છે, ગાંધીજીના પત્રો લખેલા છે, હવે એટલું બધું ડુપ્લિકેશન ચાલુ થયું છે. કોમ્પ્યુટરને એકવાર તમે ગાંધીજીનો પત્ર વંચાવી દો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નક્કી કરી નાખશે કે ગાંધીજી ક ખ ગ ઘ કેવી રીતે લખતા હતા. પછી એની અંદર ડેટા ફિલ કરી નાખો તો ગાંધીજીના અક્ષરમાં આખો પત્ર તૈયાર કરી દેશે, અને કોઈ ડાઉટ નહીં કરી શકે, કારણ કે અક્ષરો ગાંધીજીના જેવા જ કાઢશે. હવે તમે આવું ગાંધીજી લખ્યું, હવે સાચું શું ખોટું શું? એટલા માટે શુદ્ધ તર્ક લગાડવાનું છે. હમણાં શું છે, અસ્તિત્વ નિત્ય વર્તમાન છે, નિત્ય પ્રગટનશીલ છે. આપણે મૂળ સૂત્ર પર આવી જઈએ. વસ્તુમાં પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા, જ્ઞાન અવસ્થા. પદાર્થ અવસ્થામાં વિકાસક્રમ, વિકાસક્રમના ભાગરૂપે પ્રાણાવસ્થા, પ્રાણાવસ્થામાં વિકાસક્રમ, વિકાસક્રમના ભાગરૂપે જીવાવસ્થા, જીવાવસ્થામાં વિકાસક્રમના ચરમ ઉપર માનવ શરીર, માનવ શરીરમાં બ્રેન, એવું બ્રેન કે અંગુપાંગુ ચલાવે, અને વિકાસક્રમના ચરમ ઉપર કેવળ માનવ શરીર પણ જેવું જીવન એને ચલાવવાનું શરૂ કરે, એટલે હવે શરૂ થયો જાગૃતિ ક્રમ. જાગૃતિ ક્રમ એટલે જાણવાની પ્રવૃત્તિની શરૂઆત. નાનું બાળક ઘરમાં સહેજ બોલતું થાય એટલે તરત પૂછવાનું શરૂ કરે છે, આ શું છે, આ કેમ છે, આ શું છે, આ કેમ છે. કેટલાનો એવો અનુભવ છે, પ્રત્યેક બાળક, પૃથ્વી પરનું પ્રત્યેક બાળક જિજ્ઞાસુ છે, સત્યવક્તા છે અને ન્યાયનું યાચક છે. કેવું કેટલાય માર્ક કર્યું છે કે એક બાળક રડવા માંડે અને આજુબાજુ બીજું બાળક હોય એ પણ રડવા માંડે છે, એવું કેટલાય માર્ક કર્યું છે. બહુ કોમનલી આવું થાય છે. ન્યાયનું યાચક છે, એને ન્યાયની અપેક્ષા છે, ઉભય તૃપ્તિ, હું ખુશ તું પણ ખુશ. પછી માતા પિતા જેવું ઘડે એ પ્રમાણે થાય, પછી સોસાયટી નિશાળ જેવું ઘડે એવું થાય. જન્મે ત્યારે પ્યોર, એબ્સોલ્યુટલી. પાછલી બધા જન્મોની યાત્રા એનો નિષ્કર્ષ સમજણની એક સ્થિતિ એ જન્મે. આખી શરીર યાત્રા દરમિયાન એ સમજણમાં વધુ ને વધુ અગ્રસર થઈ શકે જો માતા પિતા અને શિક્ષકો એનું ધ્યાન વાસ્તવિકતાઓ તરફ ખેંચે અને માન્યતાઓ નાખવાનું બંધ કરે. આપણા બાળકો ભૂતથી બીવે, અંધારાથી બીવે, બાવાથી બીવે, પોલીસથી બીવે, કોણે ઓળખાય એને? પોલીસ, ભૂત, બાવા કોણે નાખ્યું એની અંદર? બાવાને પકડાઈ દઈશ, બાવો ડેન્જર છે, કોણે નાખ્યું? તાર પપ્પા મમ્મી નાખે અને કા ટીચર નાખે. અમારી દીકરી રોતી રોતી આવી કે પપ્પા ગમે ત્યારે મારા ટીચર છે ને ભદ્રિકા ટીચર, બાવાને પકડાઈ દો એમ કે છે. ચલો નિશા જઈને પહેલાં એડમિનિસ્ટ્રેશન ઓફિસમાં ગયો, આખા વર્ષની ફી ભરી નાખી, એટલે નિકાલમાં નિશાળમાંથી કાઢી દો ના. પછી પ્રિન્સિપાલને મળવા તપાસ કરી, એ ટીચરનું નામ મને આજે યાદ છે, ભદ્રિકા ટીચર.
મેં કહું જે દિવસે ભદ્રિકા ટીચર નિશાળ છોડી દે એ દિવસે મને જાણ કરજો, પછી મારી દીકરી ભણવા આવશે, ત્યાં સુધી નહીં આવે. હું એને નિર્ભયતાના પાઠ શીખવાડું છું. તમારા ટીચર એને બીવડાવ્યા કરે છે. અમે પતિ પત્ની બંને બાળકને એકલી હતી તો ઘરમાં તાળું મારી ચાલવા જતા રહીએ અંધારા, એટલે અંધારાને બીક ના લાગે. મેં કહેવાય તું સુઈ જજે, લાઈટ બંધ કરી. ઉછેર જ એવો કર્યો. ત્યારે તો જીવન વિદ્યા નથી, પણ એટલી તો ખબર હતી. માતા પિતાની બહુ મોટી જવાબદારી, આપણે જેવું નાખીએ એવું બાળક થાય. મેં મારા દીકરીના હરડા ગાયા છે પેટમાં હતી ત્યારે. મારા પત્ની બિહારમાં મોટા થયા, ગુજરાતી ભાષા ઘરમાં બોલે, મારી જેવો સાહિત્યનો સ્પર્શ એને ગુજરાતમાં નહીં થયો. મને ગુજરાતી કવિતાઓ ગીતો ગમે. મારી દીકરી જન્મી ને મોટી થતી ગઈ, ગાતી જ ગઈ, આજે ગાય જાય. હિન્દી ગુજરાતી ઇંગ્લિશ ત્રણેય ભાષાઓમાં ગાય. આજે સવારે વાત કરતો તો એક બેના ચહેરા એવા હતા કે તમે ગુજરાતી માધ્યમ કરો છો, તમે એનું કર્યું? એમ તો એ વખતે જવાબ નથી આપવો, રાઈટ ટાઈમે જવાબ આપીશ. મારી દીકરીને મેં ગુજરાતી માધ્યમમાં જ મૂકી, મારા દીકરાને પણ ગુજરાતી માધ્યમમાં જ મૂક્યો. જો લાઈફ કેવી રીતે કરવટ લે છે. મૂક્યા પછી મારે ભણવા જવાનું થયું. મારી દીકરી ત્યાં આવી તો ડચ, હોલેન્ડમાં ડચ માધ્યમ, ઇંગ્લિશ પણ નહીં, પણ શિક્ષકનો આત્મવિશ્વાસ. અમને થયું કે હું ભણવાના આખો દિવસ હોસ્ટેલમાં જ કરશે છું, એટલે એને નજીકની કોઈ નિશાળમાં મૂકીએ, એક વર્ષ તો ભણે. તો અમે ડચ સ્કૂલમાં ગયા અને જઈને શિક્ષકને કીધું કે અમે તો ગુજરાતી છીએ અને ઘરની ભાષા ગુજરાતી છે અને અંગ્રેજી પણ નથી આવડતું, અને તમારી તો ડચ ભાષા છે, અમને મૂંઝવણ છે, પણ અમે ઈચ્છીએ છીએ કે નિશાળમાં જાય. આશય એવો હતો કે બધા બાળકો સાથે હળે મળે, આખો દિવસ ઘરમાં બંધ રહે, એની કરતાં તો સારું. ટીચરનો આત્મવિશ્વાસ જુઓ, એણે એની આંગળી પકડીને કે તમારી દીકરી મારી સાથે આવશે, નો પ્રોબ્લેમ, તમે જાઓ. હવે આપણે અહીંયા ભારતના દ્રશ્યો જોયેલા, નિશાળમાં મૂકવા જઈએ પછી પેલું રોતું રોતું બહાર આવે, એવું બે પાંચ અઠવાડિયા ચાલે પછી માણસે અટકાય. અમે બંને તો પતિ પત્ની બેઠા બહાર બાકડે કે હમણાં રોતી રોતી આવશે, કંઈ કે કંઈ સમજણ તો પડશે નહીં. ત્રણ કલાકે બહાર આવી હસતી હસતી, અને એક મહિનામાં ડચ ભાષા ફફડાટી બોલાવતી થઈ ગઈ. પછી એક દિવસ કે આજે મારા મિત્રો આવવાના છે. અરે તારા વળી કોણ મિત્રો આવવાના છે? તે બે કોલેજનો લઈને આવ્યા મારા ફ્રેન્ડ્સ. કેવી રીતે લાવી? હોસ્ટેલ હતી અમારી 15 માળની, રાઈટ? દરેક માળ ઉપર 25-25, 30-30 લોકો રહે. એટલે અમે કંઈ અમારે હું ભણવામાં સરિતા કંઈ મને ભણવામાં મુશ્કેલ હોય, આ દરવાજો ખોલી નીકળી જાય હોસ્ટેલમાં ફરવા, અને ગમે એનું બેલ દબાવે, કોક તો ખોલે ને, એટલે મને ડચમાં બોલવા, કારણ કે ડચ આવડી ગયું. તો ડચ ભાષા બોલે એટલે પછી બધાને વાલી થઈ પડે કે છે ભારતની કે બહારની, પણ ડચ બોલે છે, એમ દોસ્તી કેળવી, પછી દોસ્તો લઈ આવે. પછી અમે ભારત આવ્યા, એની પહેલાં અમેરિકા ગયો, એટલે ઇંગ્લિશ મીડિયમમાં મૂકી. એટલે લાઈફ એવી કરવટ લીધી કે પછી એને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવું પડે, પણ કારણ કે ગુજરાતી માધ્યમથી શરૂઆત થઈ હતી, શુદ્ધ ગુજરાતી. આજે પણ બોલે, એ અમેરિકામાં રહે છે, પણ કોઈને પણ બિલકુલ ખબર ના પડે કે અમેરિકામાં ભાષાનું એક પણ તત્વ બહારનું ઘૂસી ના જાય, આવું યા ને આવું બધું કશું ના થાય. લોકો એક બે મહિના કહેવાય ને ત્યાં તો અમેરિકન ઉચ્ચારો બધા ઘૂસાડી દે, કારણ કે આપણી શુદ્ધ ગુજરાતી ભાષાની મજા એને મળી ના હોય. અહીંયા તો જલસો પડાવી દીધો ગુજરાતી. હવે દીકરાની વાત કહી દો, ગુજરાતી માધ્યમમાં જ મૂક્યો. ધોરણ 1, 2, 3, 4 બધું ભારતમાં જ થયું, ગાંધીનગરમાં. મારી સાથે ટ્રેકમાં આવ્યો, એક ટ્રેકમાં રાત્રે તારા બતાવતો હતો. અને મને કહે, પપ્પા તમને આ બીજા બધા તારાના નામ ખબર છે? ના, મને 10-12 તારાને નામ ખબર. મારો તારાને બતાવવાનો આશય ખાલી એક હોય કે અસ્તિત્વમાં કેટલું વિશાળ સર્જન છે, આપણે શું નાની નાની વસ્તુઓમાં જિંદગી ખરાબ કરીએ. એટલે હું અંતરો બધા બતાવું, ભારત આઈ મીન આપણાથી કેટલા અંતરે કેટલા તારાઓ છે, સિસ્ટમ કેવી ચાલી રહી છે. ચોથા ધોરણના એ વિદ્યાર્થીને એવો રસ પડ્યો કે મારે હવે, મને તો ખબર હતી નહીં, એટલે પછી ગુજરાતીના પુસ્તકો લાવી આપ્યા ખગોળના, એમાંથી જેટલું વાંચી શકાય એટલું વાંચ્યું. પછી કે ટેલિસ્કોપ હોય તો ટેલિસ્કોપ લાવી દીધું, જુઓ તારા ઓળખો, તારાનું ડાયલ લાવી દીધું, ઉઠાણ મારો, મહિનો અને તારીખ સેટ કરો એટલે રાત્રે આકાશ કેવું દેખાતું હશે. પૂરું થયું ગુજરાતી મટીરિયલ, હજી જાણવું છે,
હવે બેટા બધું ઇંગ્લિશમાં છે, તો કે મને ઇંગ્લિશ મીડિયમ. એક નવી શરૂ થતી ગાંધીનગરની બાદરમાં રાંધેજા નામનું ગામ, એ સ્કૂલમાં મૂક્યો. ગુજરાતી માધ્યમમાંથી સીધું ઇંગ્લિશ મીડિયમમાં ગયો અને પહેલે જ વર્ષે કાર્મેલ અને ઝેવિયરના વિદ્યાર્થીઓ ત્યાં ભણવા આવ્યા હતી, બધાને પાછળ લખીને ક્લાસમાં ફર્સ્ટ આવ્યો. મારી કોઈ ચમત્કાર નથી, પ્રત્યેક બાળકમાં પોટેન્શિયલ. અને પહેલી કવિતા એને લખી એ હિન્દીમાં હતી. એટલે તું જ્યારે નંદિનીની વાત કરે ત્યારે હું કહેતો હોઉં ને, પ્રફુલ્લન થવા દેવાનું, અદ્ભુત ક્ષમતાઓ લઈને બાળક આવે છે. તો વિદ્યા પહેલાં પણ માતા પિતા તરીકે જવાબદારીનું ભાન હતું, એટલે બાળ વિષયમાં આટલું ધ્યાન રાખ્યું. તો બંને બાળકો, મેં કહ્યું તેમ ગુજરાતી માધ્યમ, પછી અંગ્રેજી માધ્યમ, સાથે વધુ લિટરેચર વાંચવાનું એટલે હિન્દી માધ્યમ, એ ત્રણેય ભાષાઓની અંદર ફ્લુઅન્ટલી બોલે, શિષ્ટ રીતે બોલે, સ્લેંગના બોલે. સૌરાષ્ટ્રમાં લઈ જઈએ તો મારી દીકરી એકદમ સૌરાષ્ટ્રની કાઠિયાવાડી બોલે, કાઢી ગયો ભૈયા એવું બોલે. અને કરિયાવરમાં મેં જીવન વિધિ આપી દીધો, વર્ણીને ત્યાં ગઈ તો ભારત ઉભું કરી દીધું એને. એના પતિના જે મિત્રો છે એ બધા માટે મા બરાબર છે, એટલું માત્સર્ય અને મમતાથી એ બધાને ભેગા કરે, જમાડે, વડીલોની સેવા કરવા વૃદ્ધાશ્રમ જાય. હવે તમે ખાલી મારા એંગલથી મારી દીકરી જુઓ, એક પિતા તરીકે મારે કેટલી નિરાશ છે. નહીં તો શું ચિંતા હોય દીકરીને વળાવ્યા પછી કે એને કેવું હશે. આદર્શ સ્થિતિ નથી કહી, આદર્શ સ્થિતિ તો સમજણની છે, એવી સમજણ કે જેમાં પૃથ્વીના પ્રત્યેક માણસને ચાહવાની સ્થિતિ થઈ જાય, ક્રમશઃ આવે. તો જીવન વિદ્યાના પ્રસ્તાવ માત્રથી એણે એના થનાર સાસુ સસરાને કહી દીધું, મને એક પણ દાગીનું નહીં જોઈએ. તમારો દીકરાથી વિશેષ આ પૃથ્વી પર કોઈ બીજો દાગીનો હોય છે કે નહીં? મારો પતિ તમે મને આપ્યો એટલે દાગીનો જ છે, એટલે દાગીનો નહીં જોઈએ. અમને માતા પિતાને કહી દીધું, કોઈ પણ પ્રકારનું સોનું મારે લઈ જવાનું નથી. રવિભાઈ અમને કે તમે પ્લીઝ એકવાર બેંકમાં એ લોકરમાં તો જોઈ લો, અમે તમારી દીકરીને કેટલું ચઢાવીએ છીએ. તો મારી દીકરી જેને પહેરવું નથી એને જોવું નથી, મારે શું કામ જોવું છે? અમારે કંઈ જોવું. જીવન વિધિ આવ્યા પછી અમને પણ રોજબરોજના જિંદગીના નિર્ણયો લેવામાં બહુ જ હળવાશ થઈ ગઈ, બહુ જ નિરાશ થઈ ગઈ. એટલે બાપાને ત્યાં ખાટલામાં સૂતા જોઈને અમને બહુ મોજ પડે. ધન્યવાદ છે, બેન સેવા કરે છે એટલે. એટલે મિત્રો, આમ શેરિંગ કરવા પાછળનો આશય તમને સમજાય છે? કોઈ આદર્શવાદ નથી, અશક્ય છે. હવે હું એમ વિચારું છું પાછળ કરીને કે જો મારા લગ્ન થયા એ વખતે મને જીવન વિધિ મળી હોય તો મારી દીકરીની ભાષા અને મારી દીકરી પાસે કન્ટેન્ટ ચોથા કે પાંચમા ધોરણમાં એવું હોત કે જીવન વિધિનો શિબિર ચલાવી શકે, મારો દીકરો પણ એમ કરી શકે. કારણ કે મારો દીકરો આઠમા ધોરણમાં ભગવદ્ ગીતાનું આઠમું ચેપ્ટરમાં ગુજરાતમાં ફર્સ્ટ આવ્યો, નવમા ધોરણમાં નવમા ચેપ્ટરમાં ફર્સ્ટ આવ્યો, ગીતા ચેન્ટિંગ કોમ્પિટિશન ઇન્ટરનેશનલ લેવલે થાય, દસમા ધોરણ. હાજી, તો અત્યાર સુધીની ચર્ચામાં એવું કહી શકાય કે જાગૃતિ, હવે જાગૃતિના સ્ટેજ ઉપર આવ્યા છે એવું કહી શકાય? જાગૃતિ ક્રમ છે, જાગૃતિ ક્રમ, આપણે જાગૃતિના ક્રમમાં છીએ એટલે શરૂ થયું. આ શિબિરમાં તમે બેઠા તો એ તો ખબર પડી ગઈ કે માનવું જાણવું અલગ છે, સુવિધા સુખ અલગ છે, હવે કામ શરૂ થયું. જો હવે જાણવામાં તમને ભૂખ લાગી તો તમે કેટલું જાણવાનું પસંદ કરશો? બધું જ, જેટલું કંઈ છે બધું જાણવાનું પસંદ કરશો. જ્યારે બધું જાણી જશો એ સ્થિતિનું નામ છે જાગૃતિ. ત્યાં સુધી જાગૃતિ ક્રમ, ત્યાં સુધી ભૂતકાળ છે એ ક્રમશઃ ઓછા જાગૃત થશું, ક્રમશઃ જાગૃતિ ક્રમ છે એવું કહી શકાય, બરાબર? જાગૃતિ ક્રમ એટલે જાણવાની શરૂઆત. પશુ ચેતનામાં
જાણવાની શરૂઆત નથી, પશુ ચેતનામાં માનવાની છે. જો પદાર્થ અવસ્થા છે ને, એમાં પહેચાનના અને નિર્વાકરના, ઓળખાણ છે અને નિર્વા છે. એક ઓક્સિજનનો પરમાણુ છે ને, અડી કાઢીને બીજા ઓક્સિજનને ચોંટી જાય, થઈ જાય O2. એ બીજાના કે ચલો આપણે હાઇડ્રોજનને મળવા જઈએ, H2 હોય ને એમાંથી કે એક H ને ક્યાં આવતો રહે, બીજાને H ને ક્યાં આવતો રહે, રાઈટ? બે આવી જાય ને એટલે એક ઓક્સિજન છૂટો પડી જાય, H2O થઈ જાય. પહેચાનના નિર્વાકર, પહેચાનનું નિર્વાકર, ખબર પડી ગઈ? પદાર્થ અવસ્થાનો ખેલ, પ્રાણ અવસ્થાનો ખેલ પણ એવો જ, ગમે ત્યાં છોડવા હોય, જે તરફથી પ્રકાશ આવતો હોય એ તરફ છોડ વળી જાય. હા કે ના? નીચે સંપૂર્ણ અંધારું છે ને, વનસ્પતિના મૂળિયા જે તરફ પાણી હોય એ તરફ જ જાય. જે લોકોને પાણીની ટાંકીની આજુબાજુ વડલા ઉગી ગયા છે એને જોયું હશે, મૂળિયા ઠેઠ જઈને પાણીની પાઇપની અંદર થઈને ટાંકીમાં પછડ જાય. અમારે દર વર્ષે કાઢવા પડે છે. સહેજ જ પાણી જ્યાંથી જગ્યા છે એમાં પણ મૂળિયું ઘૂસી જાય. પહેચાનના નિર્વાકરના, પ્રાણ અવસ્થામાં, જીવ અવસ્થામાં માનના, પહેચાનના, નિર્વાકરના, જ્ઞાન અવસ્થામાં જ્ઞાનના, માનના, પહેચાનના, નિર્વાકરના, આખું અસ્તિત્વમાં આમ છે. કેટલું સિમ્પલ! પદાર્થમાં શું? પહેચાનના, નિર્વાકર. પ્રાણ અવસ્થામાં પહેચાનના, નિર્વાકરના. પ્રાણ અવસ્થા બીજું કંઈ નહીં, પદાર્થ અવસ્થાનો જ ખેલ છે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ, સલ્ફર, બધા એલિમેન્ટ, પ્રાણ કોશિકાની રચના. ફરક શું પડ્યો? ઓક્સિજનની આવાગમન શરૂ થઈ ગઈ, CO2 એબ્સોર્બ થયો, O2 બહાર ગયો. ભાઈમાં ઓક્સિજન તો છે જ, CO2 અંદર ગયો, કાર્બન ડાયોક્સાઇડ એમાં ઓક્સિજન છે, અને પ્યોર ઓક્સિજન બહાર નીકળ્યો, ઓક્સિજન છે. આવાગમન ચાલુ થઈ ગયું, પ્યોર કેમિકલ રચના. એટલે તો શું કર્યું માણસે? ખણખોદ કરી કરીને શોધી કાઢ્યું કે બટાકાનું ટીશ્યુ કલ્ચર થાય, કેળાનું ટીશ્યુ કલ્ચર થાય. કારણ કે જેનેટિક એમ એક જે જગ્યાએથી ઉપલબ્ધ થાય બીજ સિવાય, તે બધેથી થાય. શેરડીનું સાંઠો વચ્ચેથી કટ કરીને ગાંઠવાઓ, શેરડીનો છોડ થાય. ઘઉંમાં એવું થાય ના થાય? તો જ્યાં જ્યાં થાય, જ્યાં જ્યાં એની શક્યતા છે ત્યાં ત્યાં બધું કરી કાઢવું. એટલું જ નહીં, જીનેટિક લેવલે હળી કરી, જીનેટિક મોડિફિકેશન, અને એવા બિયા બનાવ્યા, રાઈટ? બીજી રીંગણ, બીજી કપાસ, બાયો એન્જિનિયર કરીને બિયાને બદલી નાખ્યા. એમાં માણસે કોઈ ધાડ નથી મારી, ડિઝાઇન તો ત્યાં હતી જ, ડિઝાઇનને ઉધેરા વડે ચડાવવાનું કામ કર્યું. કેમ? ભોગવાદિતા. ખૂબ ઉત્પાદન જોઈએ. કેશુભાઈ, હું કેટલા વર્ષોથી ગોતું, મીઠી બાજરી મને મળે નહીં. એક સમય હતો બાજરીનો રોટલો તમે ખાઓ, ચાવે જાઓ મીઠો લાગે, મોઢાની અંદર કાર્બોહાઈડ્રેટ ડાયજેસ્ટ થાય, લાળ ગળે, મીઠાશ ઉત્પન્ન થાય. એક સંજોગોમાં કશું જ ના હોય ને તો એકલો રોટલો ખાઈ શકાય, એટલો સરસ બાજરીનો રોટલો થતો. અત્યારે ગોતીએ ને તો કે હા ઓરિજિનલ છે, પછી હાઇબ્રિડ જ નીકળે. કંઈ કેવું છે બધાને? ચાનો સમય થઈ ગયો છે, પણ હવે બધાને રસના ઘોટડા પડવા માંડ્યા છે, રાઈટ? સર, આ વખતે બાજરીનું જે કીધું ને એ વ્યવસ્થા હું કરી આપીશ તમને, ત્યાં ગાડી છે એટલા. તમે જે કીધું એવી ઓરિજિનલ અને પોતાના કીધું. વેરી બહુ સર, એવું થાય તો આનંદ. બાકી આ જ સ્થળે સર, તને યાદ આવે છે નીરવ જાફરાબાદથી આવ્યો હતો, લોકનિકેતનમાં શિબિર હતો, મદનભાઈ જેવો જ ભાવ વ્યક્ત કર્યો એને, અને એને મને બાજરી મોકલી ખરી, પણ ખાધા પછી મને ખબર પડી કે આ એ નથી. ભાવ સાચો, સીધું મદનભાઈ ખેતીમાં ધ્યાન આપ્યું હોય ને, બિયારણ ગોત્યું હોય તો જ ઓરિજિનલ મળશે, નહીં તો શું થશે? જે આપે છે એને નિર્દોષ છે, એને ખબર જ નથી કે ઓરિજિનલ નથી, એને કોકે પાસેથી લઈ. જ્યાં સુધી ખેડૂત પોતાનો બિયો હંમેશા પોતાની પાસે રાખતો હતો ત્યાં સુધી પરંપરા રહી. જેવું બજાર ચાલુ થયું એટલે બીજ ગયું, પોસિબિલિટી નથી ને. એની વે પણ હું મદનભાઈ તમારો ભાવપૂર્વક બાજરી ગ્રહણ કરીશ, ભાવ ઇમ્પોર્ટન્ટ છે બાજરીનો. ઓકે, ચાના બ્રેકમાં જઈએ પહેલા, સમજી લો. હવે તમે ચાના બ્રેકમાં જાઓ તો 15 મિનિટમાં પાછા આવશો તો જ જવા દો, નહીં તો ના જવા દો. લુખી
તમને ખ્યાલ આવે છે? જેટલી તમને મોજ પડે જેટલી મને પડી રહી છે એ ખ્યાલ આવે છે? એનું નામ જ છે ઉપયોગિતા અને પૂરકતા, ન્યાય, ઉભય તૃપ્તિ. મને સુખ થાય ને તમને સુખ થાય. કલ્પેશ, જે દિવસે શિક્ષકને બાળકોને ભણાવવાની મોજ પડશે એ દિવસે શિક્ષકની આખી શિસ્ત બદલાઈ જશે. કોઈ દિવસ શિક્ષક સવેતન હોય શકે નહીં. જે વેતન ભોગી છે શિક્ષક નથી. વેતન મળે સાઈડ વાસ્તુ હોઈ શકે, પણ એ મેઇન મોટિવ ના હોય. ડૉક્ટર અને શિક્ષક આ બે એવા વ્યવસાયો છે જે વ્યવસાયની અંદર અસ્તિત્વ એની ડિઝાઇન પ્રમાણે કામ કરે છે, તો પૈસા કેના દેવાના? એક પણ માણસ જો ધ્યાન ના આપે તો ના સમજે. એટલે શિક્ષક એવું કદી કહી ના શકે કે મેં સમજાવ્યું. જો વ્યક્તિ ધ્યાન ના આપે તો સાંભળે પણ નહીં અને સમજે પણ નહીં, ભલે સામે બેઠો હોય. એટલે શિક્ષક એવું ના કહી શકે કે મેં સમજાવ્યું, મેં સમજાવ્યું. વધુ બધું મારે જેવો શિક્ષક એવું કહી શકે, મારો વિદ્યાર્થી, મારો મારો. પણ એ તો એને ધ્યાન આપ્યું હોય તો જ સમજે. લાગવો જોઈએ ને મારો. પહેલો તો મુદ્દો એ છે, મારો જ નથી લાગતો. માતા પિતા કે એ હવે નિશાળે જાય ને તો આપણે થોડી લમણા જીવો છીએ, એટલે એ રીતે નમ્રા થઈ જાય. શિક્ષકને પગાર હોય એટલે બે પીરિયડ લઈ લેવાના, સમજો તો, ભલે ના સમજો તો. જે દિવસે શિક્ષક એવા જોવા લાગે કે આ પણ મારું ભવિષ્ય છે, આ વિદ્યાર્થી મારું ભવિષ્ય છે, પુત્ર છે મારો, મારી દીકરી છે, એમ જોવા લાગે શું થાય? તો બધું જતું થાય. થેન્ક યુ. ચાય પીરો આ ઘડિયાળ પ્રમાણે 15 મિનિટમાં પાછા આવું.